नमस्कार दोस्तों, हूँ आपनो मित्र कणित दिनेश, रामाणी इंस्टिट्यूट फॉर सिविल सर्विस में फरी एक वक्त आप सर्व मित्रों हार्दिक स्वागत करूँ छू। दोस्तों, आप जयरे रामाणी इंस्टिट्यूट सहारे रामाणी इंस्टिट्यूट सहयोग थी रामाणी इंस्टिट्यूट हवे मारे एमनो कोई परिचय आपवानी जरूरत नथी अने मारो कदाच जे परिचय आपूं तो हूँ बहु नानो कहेवाय दोस्तों, पण रामाणी इंस्टिट्यूटनी यूट्यूब चेनल साथे आप क्यांक ने क्यांक जोड़ायेला हशो, ऑफलाइन क्लासेस साथे भी जोड़ायेला हशे अने आपणे ऑनलाइन सीरीजमां मारा माध्यमथी जे आपणे पंचायती राज अने जाहेर वहीवटनी आपणे वात करता हता। पहेलो लेक्चर आप सर्वे मित्रों जोयो हशे, जे आपणे पंचायती राजनी बेजिक जे छे स्ट्रक्चर विशे वात करी के बेजिक स्ट्रक्चर मतलब के भाई पंचायती राजमां केवा प्रश्न आवे छे, पंचायती राजमां केटलुं वेइटेज होय छे, पंचायती राजमां क्यांथी क्वेश्चन जे पेपर सेटरनी जे आपणी पासेथी अपेक्षाओ होय छे। पहेलो जे आपणे बीजी कोई पण प्रकारनी सेल्फ मार्केटिंगमां मानता नथी एटले ए कंई चिंता न करता के शरूआतनी 10-15 मिनिट सुधी जे आपणे मात्र ने मात्र मार्केटिंग करशुं पछी स्टार्ट करशुं। हाँ, बीजू तमारे लेक्चर में खास करीने छे ए अमारा लेक्चर में 1.5 छे स्पीड भी नहीं करवी पड़े कारण के अमे तमने क्वालिटी ज पीरसी देशुं छे। ठीक छे, एटले पहेलो लेक्चर जो ना जोयो होय तो पंचायती राजनो पहेलो लेक्चर रामाणी इंस्टिट्यूटना यूट्यूब चेनल में पड्यो हशे, तो आप छे ए जो सौ प्रथम तो यूट्यूब चेनल ने सब्सक्राइब न करी होय तो आपे सब्सक्राइब करी देवी जोईए कारण के आपने रोज सवारे भी छे ए रामाणी साहेबना माध्यमथी छे 8:30 वागे छे करंटना लेक्चर भी जोवा मळशे अने अन्य फेकल्टी भी छे ए अलग अलग प्रकारना लेक्चरो आपने यूट्यूब चेनलना माध्यमथी जोवा मळशे। એટલે બીજો કોઈ પણ પ્રકારનો છે સમય ન બગાડતા દોસ્તો, પહેલી વસ્તુ છે જ્યારે પહેલો લેક્ચર આપણે જ્યારે વાત કરતા હતા આ પંચાયતી રાજના ફર્સ્ટ લેક્ચરમાં છે આપણે શું જોયું હતું, તો કે પંચાયતી રાજના ફર્સ્ટ લેક્ચરમાં આપણે છે એ બેઝિક સ્ટ્રક્ચરની સાથે સાથે પંચાયતી રાજની હિસ્ટ્રી જોઈ હતી। શું જોઈ હતી? પંચાયતી રાજની હિસ્ટ્રી જોઈ હતી, પંચાયતી રાજની હિસ્ટ્રી જોઈ હતી। એમાં પંચાયતી રાજને આપણે છે એક તો એકદમ પ્રાચીન કાળમાં છે એ ગ્રામ્ય લેવલે કઈ બાબત હતી, તો પ્રાચીન કાળમાં મેં તમને કહી દીધી કે ભાઈ ભારત દેશમાં ઋગ્વેદ હતો તો ઋગ્વેદના સમયગાળામાં છે એ સભાઓ ભરાતી હતી, સમિતિઓ હતી અને વિદર્ભ જેવું કંઈક થતું હતું। એની સાથે સાથે છે એ ખાસ કરીને છે જ્યારે ચોલ વંશ આવ્યો ત્યારે ચોલ વંશમાં છે એ ખાસ કરીને છે નાડુ, વલનાડુ, મંડલમ અને પ્રાંત જેવી છે એવી બધી ઘટનાઓ ઘટતી હતી। એવું એક આખું પ્રકારનું છે, એ વિકેન્દ્રીકરણની આખી સિસ્ટમ હતી। વિકેન્દ્રીકરણ શબ્દ કદાચ આપના માટે નવો હોય, એને ડિસેન્ટ્રલાઇઝેશન કહેવાય। ડિસેન્ટ્રલાઇઝેશન એટલે શું? તો કે કેન્દ્ર સરકાર કોઈ પણ યોજના છે એ કેન્દ્ર લેવલથી બહાર પાડતી હોય તો એનો લાભ છે એ ગ્રામીણ કક્ષા સુધી મળે, આને શું કહેશું આપણે? વિકેન્દ્રીકરણ કહેશું। એટલે આ એક ખાસ કરીને વિકેન્દ્રીકરણની ગતિવિધિઓ આગળ વધી, એનાથી વિશેષ જ્યારે ખાસ કરીને છે જ્યારે આપણે જે મેં તમને રામાયણની વાત કરી હતી કે ભાઈ રામાયણમાં ખાસ કરીને છે એ મોટા ગામનો સમૂહ છે જેને આપણે જનપદ કહેતા હતા, આ ક્વેશ્ચન પૂછાયેલો છે એટલે યાદ રાખવાનું, રામાયણના સમયગાળામાં છે એ મોટા ગામના સમૂહ હતા એને શું કહેતા હતા? જનપદ કહેતા હતા। મહાભારતમાં બી કંઈક ખાસ કરીને ગ્રામીણ લેવલે આવું હતું, આને શું કહેતા હતા આપણે? મહતર કહેતા હતા। જ્યારે બૌદ્ધ ગ્રંથો હતા તો બૌદ્ધ ગ્રંથમાં છે એ ખાસ કરીને શું હતું? તો કે ત્યાં ગ્રામ ભોજકા જેવી કંઈક ને કંઈક ઘટનાઓ ઘટતી હતી। એટલે ખાસ આ ગ્રામ ભોજકા એટલે શું? તો કે ગામનો જે મુખી હતો, આપણે જેને મુખી બાપા કહે છે, જેને અત્યારે આપણે આપણી ભાષામાં છે સરપંચ કહે છે, આવો ગામનો મુખી હતો એને આપણે ગ્રામ ભોજકા કહેતા હતા। તો આવી ઘટના ક્યારે ઘટતી હતી? તો કે ભાઈ પ્રાચીન કાળમાં જ્યારે આપણે હિસ્ટ્રી જોઈ છે પંચાયતી રાજની ત્યારે જોઈ છે। ત્યાર પછી ખાસ કરીને બ્રિટિશરોના સમયગાળામાં શું ઘટનાઓ ઘટી હતી? તો કે બ્રિટિશરોના સમયગાળામાં જે ઘટના ઘટી હતી એ બ્રિટિશરોના સમયગાળામાં મેં તમને કીધું હતું કે ભાઈ ભારત દેશમાં છે એ 1765માં છે એ દ્વિમુખી શાસન પદ્ધતિ આવી, દ્વિમુખી શાસન પદ્ધતિ કોને કહેવાય એની આપણે ચર્ચા કરેલી હતી। ત્યાર પછી 1772માં જે એ કલેક્ટરનું પદ અસ્તિત્વમાં આવ્યું, કલેક્ટરના પદ અસ્તિત્વમાં આવી ગયા એના પછી ખાસ કરીને જે એ આપણે 1824માં મેં તમને કીધું હતું કે ભાઈ કોણ? તો કે મદ્રાસ, અને મદ્રાસ રાજ્યનો ગવર્નર હતો જેનું નામ હતું શું? તો કે થોમસ મુનરો, અને થોમસ મુનરો દ્વારા ગ્રામીણ સંસ્કૃતિને પુનર્જીવિત કરવા માટેના પ્રયત્નો થયા હતા। આનાથી વિશેષ પ્રકારે છે આપણે 1869-1870માં છે એ લોર્ડ મેયો દ્વારા છે જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના કરવામાં આવેલી હતી। જિલ્લા લોકલ બોર્ડની સ્થાપનામાં જો જીપીએસસીની તૈયારી કરતા હોય તો યાદ રાખવાનું, એવો ક્વેશ્ચન પૂછે કે 1869-1870માં છે એ લોર્ડ મેયોના પ્રયત્નથી છે, કોના પ્રયત્ન? લોર્ડ મેયોના પ્રયત્નથી ખાસ કરીને છે આપણે જિલ્લા લોકલ બોર્ડની સ્થાપના કરી, ત્યારે ખાસ છે એ આપણે ત્યાં 16 આના અસ્તિત્વમાં હતા, આપણે ત્યાં શું હતું? આના અસ્તિત્વમાં હતા। તો ઘણીવાર હજી લોકો જે ગ્રામીણ કક્ષાથી દોસ્તો બિલોંગ કરતા હશે ને એમને ખ્યાલ હશે કે ત્યાં આપણે ત્યાં હેક્ટર કહીએ, આપણે ત્યાં સ્ક્વેર યાર્ડ કહીએ છીએ, સ્ક્વેર યાર્ડ એટલે શું? વીઘા। તો જે તે વખતે ગુઠા હતા, શું હતા? જે તે વખતે ગુઠાઓ અસ્તિત્વમાં હતા, અને આવા ગુઠાઓ અસ્તિત્વમાં હતા જેને જમીનને માપણી તરીકે લેતા હતા। તો અત્યારે જે છે એ ગુઠા અસ્તિત્વમાં નથી, એવી રીતે આના અસ્તિત્વમાં નથી, પણ જે તે વખતે પૈસાના મૂલ્ય માટે શું હતું? આના હતું। તો કે 16 આના એ છે એ ખાસ કરીને છે 100% થતા હતા,
તૈયારી કરતા હોય ને દોસ્તો, એમને ખાસ યાદ રાખવાનું. એનું રીઝન શું છે? એનું રીઝન એ છે કે જીપીએસસી ને જે છે એ તમે 1-2 નો સિલેબસ જુઓ, પીઆઈ નો સિલેબસ જુઓ, અથવા તો એસટીઆઈ ડીવાયએસઓ નો સિલેબસ જુઓ, તો ત્યાં આપણે હિસ્ટ્રી ના પોર્શન માં જ એક બાબત આપેલી છે. એ હિસ્ટ્રી ના પોર્શન માં 8મો જે મુદ્દો છે, એ 8મો ટોપિક તમને એવું કહે છે કે ભારત દેશના જે ગવર્નર જનરલ થઈ ગયા છે, ભારત દેશમાં જે એ ખાસ કરીને વાઇસરોય થઈ ગયા છે, એ વાઇસરોય ના સમયગાળા દરમિયાન થયેલા કાર્યો. તો અલ્ટિમેટ તમને પ્રશ્ન એવો પૂછે કે ભાઈ લોર્ડ મેયો છે તો લોર્ડ મેયોના કેવા કામ હતા, અથવા તો પ્રશ્ન એવો પૂછે કે ભાઈ આજે 16 એક આના વાળી ઘટના અથવા તો જિલ્લા લોકલ બોર્ડ વાળી ઘટનાઓ હતી, એ જિલ્લા લોકલ બોર્ડની ઘટના કયા સમયગાળામાં ઘટી છે, તો એ કયા વ્યક્તિના સમયગાળામાં? લોર્ડ મેયોના સમયગાળામાં. આવું આપણે કમ્પલસરી બધા જ બધાય છે. એ બંગાળનો ગવર્નર છે, એ બંગાળનો ગવર્નર રોબર્ટ ક્લાઇવ થી લઈ, પછી બંગાળનો ગવર્નર જનરલ છે એ બંગાળનો ગવર્નર જનરલ વોરેન હેસ્ટિંગ્સ થી લઈ, અને ભારતનો ગવર્નર જનરલ પેલો આવ્યો એ કોણ આવ્યો? તો કે વિલિયમ બેન્ટિક થી લઈ, અને ભારતનો પેલો વાઇસરોય આવ્યો એ લોર્ડ કેનિંગ થી લઈ, અને છેક સુધી જયારે આપણે બ્રિટિશનો જે છેલ્લો ગવર્નર કેવા એટલે માઉન્ટબેટન, અને ભારતીય વ્યક્તિ અને ભારતનો જેલો ગવર્નર જનરલ કોઈ કેવા છે કે ગવર્નર કેવા છે, તો એ વ્યક્તિ કોણ? સી રાજગોપાલાચારી. આ બધાએ બધાની ઘટનાક્રમ એનાથી વિશેષ છે, એના કાર્યો એના સમયગાળામાં કયા કયા બાબત ઘટી હતી એ બાબત આપણે ખબર હોવી જોઈએ. એટલે આ એક વસ્તુ આપણે જોઈ હતી. એનાથી વિશેષ ખાસ કરીને આપણે યાદ રાખ્યું હતું દોસ્તો કે 1882માં જે એ તમારે જે શું હતું, 1882માં લોર્ડ રિપન, આ લોર્ડ રિપન 1881-1882 ખાસ બે સાલ યાદ રાખજો, 1881-1882માં જે આ લોર્ડ રિપને જે પહેલી વખત આપણે ત્યાં ગ્રામ્ય સ્વરાજ હતા એને ત્યાં સત્તા અને જવાબદારી નક્કી કરતી હતી. ગ્રામ સ્વરાજમાં છે એ ખાસ કરીને જે એ લોકોને એક છે એ ખાસ એની જવાબદારી બાંટી દેવામાં આવી, એમના અધિકારો એમને જણાવવામાં આવ્યું, એક આખું સ્ટ્રક્ચર તૈયાર કરી દેવામાં આવ્યું, એટલે ખાસ કરીને આ લોર્ડ મેયો શું કહેવાય, આ લોર્ડ રિપન પછી જે છે એના પછી વ્યક્તિ, એટલે લોર્ડ રિપન મેયો પછીનો વ્યક્તિ, એટલે મેયો પછીનો વ્યક્તિ એટલે લોર્ડ રિપન છે, એ સ્થાનિક સ્વરાજનો પિતા કહેવાય. ક્યાંય નહીં પૂછાય હવે, શું કામ? કારણ કે ચીલા ચાલુ ઘટના. આપણે શું કીધું તું મેં તમને કે આ લોર્ડ રિપન વાળા સુધારા છે એને શું કહેશો? લોર્ડ રિપન વાળા સુધારા છે એને શું કહેશો? મને ફટાફટ લખી દો તો કમેન્ટમાં, કમેન્ટમાં લખી દો જો કે લોર્ડ રિપન વાળા જે આપણા જે છે એ અમેન્ડમેન્ટ કે અથવા તો રિફોર્મ જે આવ્યા એ 1881-1882 મેં તમને લાસ્ટ લેક્ચરમાં કીધું હતું, કમ્પલસરી યાદ રાખવાનું હતું એટીડીઓ ની એક્ઝામ માટે, કમ્પલસરી યાદ રાખવાનું હતું આપણે પંચાયત તલાટી માટે અને એસટીઆઈ ડીવાયએસઓ માટે. આને શું કહેવાશે? યસ, તમે બધાએ કમેન્ટ લખી દીધી અથવા તો હું લખી દઉં, ચલો આને ભારત દેશમાં પંચાયતી રાજના મેઘના કાંટા કહેવાય. શું કહેવાય? આ સુધારા પંચાયતી રાજના મેઘના કાંટા છે. મેં તમને લાસ્ટ લેક્ચરમાં દોસ્તો કીધું હતું કે ભાઈ આપણે બંધારણના મેઘના કાંટા તમને ખ્યાલ છે, બંધારણમાં ખાસ કરીને છે એ આપણે 1512 ની બધી જ ઘટનાઓ તમને યાદ છે, પણ આપણે પંચાયતી રાજનો મેઘના કાંટા કહેતા હોય તો એ કયો છે? આ પ્રશ્ન ભૂતકાળમાં પૂછાયેલો છે, આ ક્વેશ્ચન ભૂતકાળમાં પૂછાયેલો છે, એટલે આને તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય. એનાથી વિશેષ થોડાક આગળ આવેલા હતા અને આપણે વાત કરી કે 1889માં પ્રશ્ન પૂછી શકાય દોસ્તો, મુંબઈ છે તો એ મુંબઈમાં છે એ શું થયું? તો કે બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ લાવ્યા. શું લાવ્યા? બોમ્બે વિલેજ સેનિટેશન એક્ટ લાવ્યા. આને કમ્પલસરી યાદ રાખજો. આનાથી વિશેષ જો હવે તમે સ્પેશિયલી જે વાત કરતા હોય છે ને, તો કે તમે સ્પેશિયલી વાત કરતા હોય છે એ એસટીઆઈ ડીવાયએસઓ ની કે પીઆઈ ની, તો યાદ રાખવાનું થાય છે દોસ્તો કે ભાઈ 1917 ક્યારની વાત કરું છું? 1917માં જે એ બહુ મોટા સુધારા થયા, 1917માં બહુ મોટા સુધારા થયા, એટલે ત્યાં આપણે બે જોગવાઈ ઉમેરવામાં આવી. કેટલી જોગવાઈ? સ્થાનિક સ્વરાજ બાબતેની બે જોગવાઈ ઉમેરી. પહેલી જોગવાઈ કઈ હતી? તો કે પહેલી જોગવાઈ હતી કે સ્થાનિક સ્વરાજ છે એ પ્રાંત સરકારને આપી દેવું, સ્થાનિક સ્વરાજ આપણી પ્રાંત સરકારને આપી દેવું. એટલે આપણે જેમ કહીએ છે કે ભાઈ ક્યાંક ને ક્યાંક છે એગ્રીકલ્ચર છે, ક્યાંક ને ક્યાંક છે એ આપણે પોલીસ છે, આ આપણા ગ્રામ્ય વિસ્તાર છે, આપણું આરોગ્ય છે, એ બધું કોના અંતર્ગત આવે? તો કે રાજ્ય સરકારની અંતર્ગત આવે. કેન્દ્ર યાદી, રાજ્ય યાદી ને સંવર્ધી યાદી તમે બંધારણના લેક્ચરમાં ભણ્યા છો, તમને યાદ બી છે. એટલે 1917 નો એક અમેન્ડમેન્ટ આવ્યો, સુધારા થયા, એમાં ત્યાં મેન્શન કરેલું હતું કે આપણે જે એ સ્થાનિક સ્વરાજને જે છે એ પ્રાંત સરકારને આપવું અને કરવેરા માટે અલગ સૂચિ રાખવી.
આપી. શેના માટે? કરવેરા માટે અલગ સૂચિ આપી. હવે કમ્પલસરી યાદ રાખવાનું થશે દોસ્તો 1919 ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. કયા સુધારા? મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા. તમને એમ થાય કે સાહેબ અત્યારે આપણે બંધારણ તો ભણતા નથી, પંચાયતી રાજ ભણીએ છીએ, તો મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ ને શું કામ યાદ કરવાના થાય છે? એનું રીઝન છે દોસ્તો, એનું રીઝન છે. એ રીઝન શું છે? તો કે ભાઈ એનું રીઝન એવું કંઈક છે કે આપણે ત્યાં છે આ મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારામાં એવી જોગવાઈ કરવામાં આવી હતી કે ભારત દેશમાં પંચાયતી રાજ માટે 21 વર્ષના કેટલા 21 વર્ષના 5 સભ્યો 3 વર્ષ માટે ચૂંટાય અને એમાં જે અધ્યક્ષ બને ને એ 1 વર્ષ માટે આવે. અત્યારે દોસ્તો 100 વર્ષ થઈ ગયા, એક શતાબ્દી પૂરી થઈ ગઈ. અત્યારે તમારે કે મારે છે એ ચૂંટણી લડવી હોય પંચાયતની, પછી નગરપાલિકાની લડવી હોય પંચાયતમાં, પછી ગ્રામ હોય, તાલુકો કે જિલ્લા પંચાયતની ચૂંટણી લડવી, કેટલા વર્ષ થાય, કેટલા વર્ષ જોઈએ? તો કે એમાં મિનિમમ તમારે 21 વર્ષ જોઈએ. તો આ બધી વસ્તુ આવી ક્યાંથી? તો કે 1919 ના સુધારાથી આવી. અને કમ્પલસરી યાદ રાખવાની, હવે જો તમારે ક્યાંક ને ક્યાંક છે આના બધા સચિવ છે, આના બધા જે સચિવો હતા એ બધા સચિવો પાટીલ તરીકે ઓળખાતા હતા. શેમાં ઓળખાતા હતા? પાટીલ. હવે કમ્પલસરી જો તમે ક્યાંય મેન્સ આપવા જતા હોય ને તો એના માટે આ ચાર વસ્તુ કમ્પલસરી યાદ રાખવાની. 1919 ના મોન્ટેગ્યુ ચેમ્સફર્ડ સુધારા અંતર્ગત છે આપણે ત્યાં અલગ અલગ પ્રકારના ચાર એક્ટ લાવ્યા હતા. પહેલો એક્ટ છે એ મુંબઈ ગ્રામ પંચાયત અધિનિયમ લાવ્યા હતા, બીજો એક્ટ છે બરોડા ગ્રામ પંચાયત અધિનિયમ લાવ્યા હતા, અને ત્રીજો છે ભાવનગર છે ગ્રામ પંચાયત અધિનિયમ લાવ્યા હતા, અને જયપુર ગ્રામ પંચાયત અધિનિયમ લાવ્યા હતા. આવો પ્રશ્ન છે એ તમે કદાચ નહીં જોયો હોય દોસ્તો, અને જોયો હોય તો બહુ સારી બાબત કહેવાશે. અમે એવું નથી કહેતા કે અમે ભણાવીએ છીએ એ ક્યાંય છે જ નહીં. અમુક ના કહેતા હું ભણાવું નહીં, મારી જ બુકમાં છે. અરે તારી બુકમાં છે ભાઈ, સાચી વાત છે, પણ આપણે ક્યાંક ને ક્યાંક તો રેફરન્સ લીધો હશે. તો આ એવું તો નથી થતું કે ભાઈ એ ડાયરેક્ટ ડાયરેક્ટ છે, જે લોકો છે એ કહી જાય કે ભાઈ હાલો આ તમે કરો છો એ સર્વ સર્વા છે, બીજું કાંઈ નહીં. એટલે આ 1919 અંતર્ગત છે જ્યાં આપણે આ જોગવાઈ કરી હતી ગ્રામ્ય બાબતે 21 વર્ષના 5 સભ્યો 3 વર્ષ માટે, અને એમાં જે સરપંચ છે જેનો હેડ કહેવાય એ કેટલા વર્ષ માટે 1 વર્ષ માટે આવે. તો એમાં બીજા ચાર રાજ્યો ત્યારના હતા, ચાર રજવાડાઓ હતા, અને અલગથી જોગવાઈ કરી. તો પ્રશ્ન પૂછી શકાય કે 1919 ના ધારા પ્રમાણે અન્ય કયા રાજ્યો હતા કે જેની છે એ ક્યાંક ને ક્યાંક છે આપણે ગ્રામ પંચાયત અધિનિયમ બાબતે છે એ પોતાની રીતે છે ઠરાવ પસાર કર્યા હતા? તો પેલું છે મુંબઈ છે, પછી બરોડા છે, પછી ભાવનગર છે, અને પછી જયપુર છે. તો પ્રશ્ન કેમ પૂછે કે આમાંથી કયું રાજ્ય હતું ને કયું રાજ્ય નહોતું, કયા રજવાડાઓ હતા ને કયા રજવાડાઓ નહોતા? આ પ્રશ્નને આપણે છે ક્યાંક ને ક્યાંક જોયો હતો. એટલે આવી બધી ઘટનાઓ છે એ આપણે શું જોઈ હતી? તો કે બ્રિટિશરોના કાળમાં જોઈ હતી. અને આધુનિક ભારતમાં એટલે આઝાદ ભારતમાં જે કોઈ ઘટના ઘટી હોય હિસ્ટ્રીના સંદર્ભમાં તો પેલી વસ્તુ શું હતી? તો કે આઝાદ ભારતમાં પેલી વસ્તુ મેં તમને કીધું હતું કે 1952 છે એક કાર્યક્રમ લાવ્યા, લાસ્ટ લેક્ચર છે એમાં તમે જોયું હશે કાર્યક્રમને શું કહેવાશે? સીડીપી. આ સીડીપી કાર્યક્રમ છે એની ભલામણ કોણે કરેલી હતી? તો કે કનૈયાલાલ માણેકલાલ મુનશીએ. મેં તમને એક સમિતિ યાદ રખાવી હતી લાસ્ટ લેક્ચરમાં, આ સમિતિનું નામ શું છે? દયા ચોબે સમિતિ. શું નામ છે? દયા ચોબે સમિતિ છે. આ કાર્યક્રમની આપણે સવિશેષ ચર્ચા કરી હતી. તો મારો કહેવાનો તાત્પર્ય અલ્ટિમેટ શું હતો દોસ્તો કે ભાઈ આ આપણે હિસ્ટ્રી આ ટાઈપની છે એ પંચાયતી રાજની હિસ્ટ્રીને આમ કન્સિડર કરવાની થાય. હવે હિસ્ટ્રી પતી જાય પછી બીજો પોર્શન કયો આવે છે? મેં તમને લાસ્ટ લેક્ચરમાં એ કીધું હતું કે બીજો પોર્શનને આપણે યાદ રાખવાનું થાય છે કે મહત્વની કમિટીઓ. મહત્વની કમિટીઓ એટલે કેન્દ્ર સરકાર અને રાજ્ય સરકાર દ્વારા જે એ નિર્ધારિત કરેલી આવી કમિટીઓ. આવી કઈ કઈ કમિટીઓ હતી, અથવા તો ભાઈ કમિટીઓ હતી તો એ કમિટીઓ છે એનું કામ શું હતું, અને એમાં પછી અમલ થયો હતો કે નહોતો થયો? હાલમાં એવી કોઈ વસ્તુ ઘટના ઘટે છે, માની લો કે કમિટીઓની રચના થઈ હતી, તો હાલમાં આવી કમિટીઓનું અસ્તિત્વ છે અથવા તો એની રિકમેન્ડેશન છે એનું અસ્તિત્વ છે? હા દોસ્તો છે, ડેફિનેટલી. હવે આપણે જે ઇમ્પોર્ટન્ટ જે કમિટીઓ આવી હતી આ કમિટીઓની વાત કરવી છે. પેલી વસ્તુ હિસ્ટ્રીને કમ્પલસરી યાદ રાખવાની, બીજી વસ્તુ ઇમ્પોર્ટન્ટ કમિટી. પણ કમિટીની રચના કોના દ્વારા થઈ હતી? કમિટીની રચના આપણે બે બાબત યાદ રાખવાની થાય છે. એક સેન્ટ્રલ દ્વારા જેની અપોઇન્ટ થઈ હોય એવી કમિટી જેને કહેવામાં આવ્યું કે ભાઈ પંચાયતી રાજ બાબતે તમે જરૂરી તમારા સુઝાવ આપો, અને એક સ્ટેટ દ્વારા. સ્ટેટ દ્વારા એટલે આપણે ગુજરાતની એક્ઝામ આપવા જઈએ એટલે આપણે ગુજરાતનું જોઈએ, આપણે કોઈ મદ્રાસની જોવાની જરૂર નથી, આપણે કોઈ પણ પ્રકારના કર્ણાટકની જોવાની જરૂરિયાત છે નહીં. એટલે પેલી વસ્તુ છે કે ભાઈ જે કેન્દ્ર સરકાર દ્વારા અપોઇન્ટ થઈ હતી. કેના દ્વારા? આપણે બે પાર્ટમાં ડિવાઈડ કરશું. એક જે છે યુનિયન દ્વારા,
અને એક છે એ કોના દ્વારા સ્ટેટ દ્વારા હવે આવી પહેલી જે કમિટી એવી દીએ પહેલી કમિટી આ બધા જ લોકો જાણો છો બળવંતરાય મહેતા ઓલમોસ્ટ તમે લેક્ચરો અહીંથી જ ચાલુ કરો છો એટલે જ પાછા પડો છો અને પછી પાસ થતા નથી પાસ નથી થતા એટલે પછી આપણે પેપરનો વાક કાઢીએ છીએ પેપર ફૂટી જવાનો વાક કાઢીએ છીએ અને અમુક અમુક કેવા હોય ખબર જ્યારે તૈયારી આ કરતા હોય છે તૈયારી ફૂલ ડેડિકેશન સાથે દોસ્તો એને કરી લીધી હોય છે અને પછી પેપર આપતા આપતા જ્યારે પેપરમાં જે એ પોતે વાંચ્યું હોય એના કરતાં આઉટ ઓફ બોક્સ પૂછાય ને ત્યારે વિચાર કરે કે આ કોન્સ્ટેબલ તો નહીં પણ પૂરા જોજે મોટા આવતી કોન્સ્ટેબલ છે ને એ 100% આપણાથી ગઈ એટલે ભાઈ તું અત્યારે જેની તૈયારી કરતો હતો અત્યારે તું જેની એક્ઝામ આપે છે તો એમાં પૂરેપૂરું કોન્સન્ટ્રેશન કરો ને દોસ્તો શું કહું આવતી વ્યક્તિનું વિચારો તો મારો કહેવાનો તાત્પર્ય એવો છે કે જ્યારે જે વસ્તુને આપણે ટાઈમલાઈનમાં ડિસાઈડ કરી કે ભાઈ આવનારી પીએસઆઈ આપણે કાઢી નાખવાની થાય છે આવનારી પીએસઆઈમાં ભલે મારું નામ ગમે એટલામાં હોય પણ આવનારી પીએસઆઈના જે સક્સેસફુલ કેન્ડિડેટ છે એમાં મારું એસટીઆઈ પીએમાં મારું નામ હોવું જોઈએ પીએસઆઈમાં નામ હોવું જોઈએ કમન ટુમાં નામ હોવું જોઈએ તો પછી તમે જ્યારે 1-2 પ્રિપેરેશન કરતા હોય બહુ સારા એવા માત્રામાં તૈયારી કરી લીધી હોય અને પછી આપણે વિચારીએ કે હવે હું આવતી પીઆઈ છે કે આવતી 1-2 છે એમાં બહુ સારું ફોકસ કરી આ વસ્તુ નેગેટિવ માર્કિંગ તમારા નેગેટિવ માર્કેટિંગ તરફ તમને ક્યાંકને ધકેલે છે આવું નહીં કરવાનું દોસ્તો એટલે હું એવું કહેતો હતો કે ઓલવેઝ આપણે બળવંતરાય મહેતા કમિટીને પહેલા લઈએ છીએ પણ આ વસ્તુ ખોટી છે બળવંતરાય મહેતા કમિટીને આપણે બીજા ક્રમે લેવાની છે પહેલા ક્રમે કોને લેવાની થાય છે કે જે ઇન્ડિયન નેશનલ કોંગ્રેસ દ્વારા છે એ સમિતિ એક અપોઇન્ટ થયેલી હતી પંચાયતી રાજ માટે કોના દ્વારા તો કે ઇન્ડિયન નેશનલ જે છે એ કોંગ્રેસ દ્વારા ક્યાંક ને ક્યાંક અપોઇન્ટ થયેલી હતી એવી હવે પેલી સમિતિ હતી એ ક્યારે આવી હતી તો કે આ 1954 માં આવી હતી આ ક્યારે આવી હતી કોંગ્રેસ દ્વારા છે એ મને ફટાફટ કમેન્ટ કરી દો તો આનું મેં તમને બેઝિક વસ્તુ કીધી હતી દોસ્તો કે કોંગ્રેસ દ્વારા અપોઇન્ટ થયેલી સમિતિ છે એ સમિતિના અધ્યક્ષ કોણ હતા કોંગ્રેસ દ્વારા અપોઇન્ટ થયેલી સમિતિ અને એ સમિતિના અધ્યક્ષ કોણ હતા સાચો આન્સર આપજો ખોટા ફાકા નહીં કોંગ્રેસ દ્વારા પંચાયતી રાજના ડેવલપમેન્ટ માટે એક સમિતિની રચના થઈ હતી એ 1954માં થઈ હતી આના અધ્યક્ષ કોણ હતા ચલો હું કહી દઉં શ્રીમન નારાયણ કોણ હતા શ્રીમન નારાયણ હતા હવે આની રિકમેન્ડેશન શું હતી આની ઘણી બધી રિકમેન્ડેશન હતી આની ઘણી બધી રિકમેન્ડેશન હતી આની પહેલી રિકમેન્ડેશન શું હતી કે ભાઈ ચૂંટણી છે એ સર્વાનુમતે કરવી જોઈએ ચૂંટણી છે એ શું કરવી જોઈએ સર્વાનુમતે ચૂંટણી કરવી જોઈએ હવે આ જે ચૂંટણી છે એ તો ભારતીય લોકશાહીનું છે એક પ્રકારનું હાર્દ કહેવાય અને ચૂંટણી જ્યારે છે આપણને યોગ્ય સમય લાગે ત્યારે જ આપણે કરીએ અથવા તો રાજકારણીઓ પોતાની છે એ પોતાના હિત છે એ સાપેક્ષ કરવા માટે થાય અને શું કરે છે કે ગમે ત્યારે ચૂંટણી કરે તો એ તો યોગ્ય નથી હા એક વસ્તુ છે દોસ્તો આ ચૂંટણી સર્વાનુમતે કરવી જોઈએ છે એમાં એક પ્રશ્ન તમને પૂછી શકાય છે આમાં એક પ્રશ્ન તમને ડેફિનેટલી પૂછી શકાય છે આપણો નીતિ આયોગ છે ને એ નીતિ આયોગનો એક ગોલ છે નીતિ આયોગનો ગોલ છે કે આપણે તમામ ચૂંટણીઓ છે ને એક સાથે કરવી છે અને આપણા તો જે 21માં લો કમિશનના અધ્યક્ષ બી એસ ચૌહાણ આ બી એસ ચૌહાણ સાહેબે કીધું છે કે જો તમે ચૂંટણીઓ એક સાથે કરશો ને તો ડેફિનેટલી જે તમને જે ફાયદાકારક થશે કેમાં તો કે નાણાકીય દ્રષ્ટિએ તો ડેફિનેટલી ફાયદો થશે બેનિફિટ કેવો થાય થોડુંક સાઈડથી હું તમને 2 મિનિટ સમજાવી દઉં છું આ જીપીએસસી મેન્સ માટે ઇમ્પોર્ટન્ટ થશે તમારું બંધારણ કેટલું સારું છે ને અહીંથી ખબર પડે કારણ કે બંધારણ યુવાની બુક અથવા તો લક્ષ્મીકાંતની બુક અથવા તો ડીડી બસુ સાહેબની બુક હોય અથવા તો સુભાષ કશ્યપ સાહેબની બુક હોય તમે આખું વાંચી નાખો તો પાસ ન થાવ કારણ કે બંધારણને તમારે સમજવું પડે દોસ્તો કેવી રીતે સમજવું પડે કે ભાઈ બંધારણ તમને ખબર પડવી જોઈએ દોસ્તો કે ભાઈ આપણા દેશમાં ઇમરજન્સી છે તો ઇમરજન્સીના પ્રોવિઝન્સ છે એ આપણે 1935માં કરી દીધા હતા આપણે શું કરીએ છીએ કે જર્મની લખીએ છીએ જર્મની તમે સાચા જ છો પણ જર્મનીમાંથી તો એવી વસ્તુ લીધી કે કટોકટી દરમિયાન મૂળભૂત અધિકારો છે એને મોકૂફ રાખવા માટેની જોગવાઈ શું છે એ વસ્તુ આપણે જર્મનીમાંથી લીધી છે સમજો તો આ વસ્તુને તમે સમજી કહેવાય અને પેલું ડાયરેક્ટ તમે જે જર્મની વાઇમરનું બંધારણ કરો કે ભાઈ કટોકટી ત્યાંથી લીધી તો એ સમજવું ના કહેવાય કદાચ એ ક્લાસ 3 માટે ઇમ્પોર્ટન્ટ થશે જીપીએસસી માટે ઇમ્પોર્ટન્ટ ના થાય આવી રીતે તો બંધારણને જેમ સમજવું પડે એવી રીતે તમારે ક્યાંક ને ક્યાંક ઇકોનોમિક્સ છે કે કરંટ છે એને ક્યાંક સમજવું પડે તો આ મુદ્દો આપણે બંધારણીય બાબત છે કે નીતિ આયોગે કીધું છે કે બધી ચૂંટણીઓ એક સાથે કરવી જોઈએ તો હા બધી ચૂંટણીઓ એક સાથે કરવી જોઈએ પણ બધી ચૂંટણીઓ સર્વાનુમતે કરવી જોઈએ જ્યારે દેશમાં એ પ્રકારનો માહોલ હોય કે કોઈ એક પાર્ટીનું વર્ચસ્વ ન હોય કેવી રીતે થાય દોસ્તો કે બધી ચૂંટણીઓ એક સાથે થઈ જાય પછી માની લો કે આપણી વિધાનસભાની હોય સ્થાનિક સ્વરાજની હોય અથવા તો આપણી લોકસભાની હોય અને રાજ્યસભાની હોય બધી ચૂંટણીઓ એક સાથે થઈ જશે એટલે કદાચ 6-8 મહિના સુધી ચૂંટણીનો માહોલ રહેશે
6-8 મહિના સુધી ચૂંટણીનો માહોલ રહેશે, પણ પછી વારે વારે તમારે ચૂંટણી તો નહીં કરવી પડે. આપણા દેશમાં પછી જે 6-8 મહિના પછી બીજા 4 વર્ષ તો પ્રજાના લોક કલ્યાણ માટે છે, આપણે ઉપયોગી થઈ શકું. સરકાર શ્રી યોજના બહુ સારી બનાવે છે, પણ અલ્ટિમેટ કલેક્ટર કે કલેક્ટરની નીચેના તમામ પ્રકારના પદાધિકારીઓ એ તો હંમેશા ચૂંટણીમાં જ રહેશે. તો જે યોજના બનાવે એ માત્ર પેપર ઉપર જ રહે છે. તમારે મને કમેન્ટમાં એ કહેવાની જરૂર છે અને કમ્પલસરી બધા મિત્રોએ કમેન્ટ કરવાની રહે છે કે ભારત દેશમાં બધી ચૂંટણીઓ એક સાથે કરવી હોય તો કયા કયા નંબરના આર્ટિકલમાં તમારે ચેન્જીસ લાવવા પડશે. આના પછીનો જે નેક્સ્ટ લેક્ચર છે એમાં હું તમને જેનો આન્સર આપીશ. એટલે તમારે જે નેક્સ્ટ લેક્ચર લેવો જોવો કમ્પલસરી બનશે. શું કહું છું, ભારત દેશમાં બધી ચૂંટણીઓનો લક્ષ્યાંક જે નીતિ આયોગે રાખ્યો છે એનું સમર્થન છે, એ આપણા જે છે લો કમિશને બી આપી દીધેલું છે. તો બધી ચૂંટણીઓ એક સાથે કરવી હોય તો કયા આર્ટિકલમાં ચેન્જીસ લાવવા પડશે અથવા તો કયા આર્ટિકલને અસર કરશે. હું તમને એક હિન્ટ આપી દઉં કે ટોટલ જે એવા 5 આર્ટિકલ હશે. ટોટલ બંધારણના કેટલા આર્ટિકલ હશે? 5 આર્ટિકલ હશે. આ બાબત તમારે મને કમેન્ટમાં કહી દેવાની છે. નેક્સ્ટ લેક્ચરમાં હું તમને કહીશ કે આ બાબત કેવી છે, અને હું ભૂલી જાઉં તો કદાચ મને પાછું યાદ કરાવજો કમેન્ટ કરીને. હા, તો હું કહેતો હતો એવું કે ભાઈ ચૂંટણી સર્વાનુમતે કરવી જોઈએ, ચૂંટણી સર્વાનુમતે કરવી જોઈએ. બીજી વસ્તુ છે કે પુખ્ત વયે મતાધિકાર આપે છે. મતાધિકાર ક્યારે આપે છે? પુખ્ત વયે આપે છે. એટલે આપણને જે છે એ ખાસ કરીને મતાધિકાર આપે છે 18 વર્ષે આપે છે. પેલું જે છે ને, તમે જે માઇન્ડમાં વિચારતા હોય ને, ઘણે જેને ઘણા ઘણા સપનાઓ સેવા હોય ને કે 21 વર્ષ આવે, 21 વર્ષ આવે, એ બધું 21 વર્ષ એ જ યુઝવલ રહેશો. અમુકને હજી એમ થાય કે એ 21 વાળું છે તો એને ક્યાંક આમાં 18 કરી નાખો ને, મતદાનની ઉંમરે 18 અને પેલી ઉંમરે 18, હવે તારે રંગ 28 થઈ ગયા. હવે આમ જોતા જોતા તું તૈયારી કર્યા કરીશ ને તો તારે 38 થઈ જશે. પછી તારે ગ્રીન મેરેજમાં તબદીલ થવું પડે. શેમાં તબદીલ થવું પડે? ગ્રીન મેરેજમાં. આ ગ્રીન મેરેજ પછી બધાને નહીં ખબર હોય, અને ગ્રીન મેરેજ તો જેને ખબર ના હોય ને એને બીજું શું કરાય. એને ખાસ આપણે જે 438 નંબરની એક ચેનલ આવશે એમાં પોગો આવે, એમાં ચુટકી રામ ને એ બધું જોવાય. કારણ કે બુદ્ધિની મતા જ વહીથી નથી તો એને બીજું શું કરવાનું થાય. અને એ પાછું ગળાય ને તો બુદ્ધિમતામાં એ જ જોવાનું થાય. જો કે બુદ્ધિમતા વહીથી છે, પણ એ ચુટકી ને રામમાં પાછા એના રિલેશન શું છે, છોટા ભીમ ને ચુટકીના એના રિલેશન ખબર પડે તો જ એ જોવાય. નહીં તો પછી આપણે મમ્મીને કહેવાય, મમ્મી પોપકોર્ન બનાવી દે, બસ ઇનફ છે. હજી આપણામાં છોકર મત જાય એટલે એ જે ખામી રહી ગઈ હોય ને, શું કામ ખામી રહી ગઈ હોય? કારણ કે જે તે વખતે આપણે મધ્યાહ્ન ભોજન યોજનાનો યોગ્ય સમયે લાભ ન લીધો હોય તો અત્યારે લઈ લેજો. કારણ કે આપણે આના પછીના લેક્ચરમાં મધ્યાહ્ન ભોજન યોજના MDM સ્કીમની વાત કરવાના જ છે, તો ત્યારે લઈ લેજો. એટલે આને એક યાદ રાખવાનું થાય છે. બીજી વસ્તુ, SC ST ને વસ્તીના આધારે અનામત. પેલી વખત જો કોઈ પ્રકારે રિકમેન્ડેશન કરી હોય કે ભાઈ આપણે પંચાયતી રાજની જ્યારે ચૂંટણી કરશું ત્યારે SC ST ને જે એ વસ્તીના આધારે અનામત આપશું, એ બાબત ખાસ છે. એ ક્યારે? તો કે કોંગ્રેસની સમિતિએ ભલામણ કરી હતી. અને છેલ્લી વસ્તુને આપણે કમ્પલસરી યાદ રાખવાનું કે ભાઈ જમીન ઉપર મહેસૂલ ઉઘરાવો. ગ્રામીણ કક્ષાએ જે જમીન છે એ જમીન ઉપર મહેસૂલ ઉઘરાવવાની ભલામણ કોને કરી હતી? તો કે કોંગ્રેસ સમિતિ. કોંગ્રેસ સમિતિના કેટલા છે એ રિકમેન્ડેશન? મેઇનલી 4. એક તો સર્વાનુમતે ચૂંટણી કરવાની થાય છે, બીજી વસ્તુ એટલે પુખ્ત વયે મતાધિકાર આપવાનો થાય છે, SC ST ને અનામત આપવાનો થાય છે, અને જમીન મહેસૂલની વાત કરી છે. શું વાત કરી છે? જમીન મહેસૂલની વાત કરી. આ પેલી જે સમિતિ છે એને રિકમેન્ડેશન કરી લીધી, એને આપણે ક્યાંક ને ક્યાંક છે એ યોગ્ય સમયે છે એ આપણે સ્વીકારતા ગયા છે. આવી બીજી સમિતિ, આવી બીજી સમિતિ સરકારશ્રીએ કેન્દ્ર સરકારના માધ્યમથી જે એની રચના કરી હતી. આ પહેલી જે સમિતિ છે એટલે કઈ? તો કે કોંગ્રેસ સમિતિ કહેવાય આને. ક્યારે આવી હતી? તો કે 1954 એનું રિકમેન્ડેશન કરવામાં આવ્યું. બીજી સમિતિ કઈ આવી? બળવંતરાય મહેતા કમિટી. હવે તમે સાચા છો, બળવંતરાય મહેતા કમિટી. હવે તમે સાચા છો. બળવંતરાય મહેતા કમિટીની રિકમેન્ડેશન આવી એની પહેલાં એની અપોઇન્ટ થઈ હોય, એટલે અપોઇન્ટ ક્યારે થઈ હતી? 1957. અને આની તમામ પ્રકારની વસ્તુઓ લાગુ ક્યારે કરવામાં આવી? 59. જો આ બે વર્ષમાં કોઈ પણ પ્રકારના મિક્સ મેચ ન કરતા, કન્ફ્યુઝન ક્રિએટ ન કરતા, રીઝન ઇઝ ધેટ દોસ્તો કે ઘણી બુકમાં તમને 54 જોવા મળશે, ઘણી બુકમાં તમને 59 જોવા મળશે. હજી હું તમને કહું, ઘણી બુકમાં 58 બી જોવા મળશે. તમને એમ થાય સાહેબ આ બધું સાચું છે? હા દોસ્તો, સમજવાની વસ્તુ છે. મેં તમને હમણાં જે વાત કીધી ને, જો 1957 આ કમિટી છે એને અપોઇન્ટ કરવામાં આવી. શું કરવામાં આવી? અપોઇન્ટ કરવામાં આવી. 1958 આ કમિટીની ભલામણો છે એ NDC નામની એક સંસ્થા હતી, અત્યારે નથી. આપણે ત્યાં છે ને એક આયોજન પંચની રચના થઈ હતી 1950 જે 15 માર્ચે
केसी नियोगी समितिनी भलामण थी, केंद्रीय केबिनेटना ठराव बाद आयोजन पंचनी साथे साथे प्लानिंग कमिशननी साथे साथे छे એ 6 ઓગસ્ટ 1952 ના રોજ એક એનડીસી રચાણ, નેશનલ ડેવલપમેન્ટ કાઉન્સિલ. એટલે આ હવે એનડીસી એ નથી અને આપણે ત્યાં જે આયોજન પંચય નથી. આયોજન પંચની જગ્યાએ તમને બધાને ખબર છે નીતિ આયોગ આવ્યું અને એનડીસી ની જગ્યાએ આપણે ગવર્નિંગ કાઉન્સિલ આવ્યું. ભલામણો છે એને લાગુ ક્યારે કરવામાં આવી, ઇમ્પ્લાન્ટ ક્યારે કરવામાં આવી, તો કે એને ઇમ્પ્લાન્ટ કરી દેવામાં આવી 59 માં. ચલો આટલી વસ્તુ આપણને ખબર હોવી જોઈએ. હા, હજી તમારે ડિટેલમાં જવું હોય તો આનાથી હું તમને ડિટેલમાં આપી શકું કે જો 57 માં અપોઇન્ટ કરી, 58 માં એનડીસીએ ને મંજૂરી આપી, 59 માં એને આપણે અમલ કર્યો. ક્યાં અમલ કર્યો? 2 ઓક્ટોબર 1959 રાજસ્થાનના નાગોર જિલ્લાના બગદરી ગામથી પંડિત નેહરુના હસ્તે ઓફિશિયલ વિધિવત હાલના પંચાયતી રાજનો પ્રારંભ થયો. હવે પંચાયતી રાજ કેવા છે દોસ્તો? પેલા તો શું હતું? સ્થાનિક સ્વરાજની સંસ્થાઓ હતી, હવે ઓફિશિયલ. કારણ કે દોસ્તો વસ્તુ એવી બને છે કે તમારે પેલા એક આખું બેઝિક સ્ટ્રક્ચર બાંધવું પડે છે કે પંચાયતી રાજ તમને શું કહેવા માંગે છે. તમે ડાયરેક્ટ ડાયરેક્ટ આ 2 ઓક્ટોબર 1959 ચાલુ કરી દો એટલે પ્રશ્ન શું થાય ખબર? આ મા મહિને આપણે જે એ બધું કઈ ગોઠવાઈ ગયું હોય ને, તો જલ્દી જલ્દીમાં બધું ગોઠવી નાખ્યું હોય ને, એટલે પછી નેક્સ્ટ મા મહિનો ના આવે, ત્યાં સુધીમાં છૂટું જ થઈ ગયું હોય. કારણ કે સત્યનારાયણ ની કથા કરો તો સત્યનારાયણ ની કથામાં પેલા 1 અધ્યાય આવે, 2 અધ્યાય આવે, 3 અધ્યાય એ પૂરો થાય પછી પ્રસાદી આવે. પેલા પ્રસાદી આવે ના આવે ક્યારે? તો પરિસ્થિતિ એ બનતી હોય કે ભાઈ આપણે 59 માં શરૂઆત કરી, પણ ક્યાં? રાજસ્થાન નાગોર ને બગદરી ગામમાં. તે ખાલી બગદરી કે નાગોર જિલ્લા પૂરતું જ હતું, પણ પેલું રાજ્ય હોય કે તે આખા રાજ્યમાં એકી સાથે સંપૂર્ણ રાજ્યમાં લાગુ કર્યું હોય તો એ સંપૂર્ણ રાજ્યમાં લાગુ કરવાનું કયું રાજ્ય? તો કે આંધ્રપ્રદેશ. ક્યારે? તો કે નવેમ્બર મહિનામાં 1959. તો ગુજરાતમાં ક્યારે સાહેબ? કારણ કે આપણે ગુજરાતની એક્ઝામ આપવા જાય તો ગુજરાતમાં જે ગુજરાત પંચાયત અધિનિયમ 1961 અંતર્ગત ક્યારે લાગુ થયું? 1963 માં લાગુ થયું. ક્યારે? તો કે 1963 1/4 1963. તો તમારે મને કમેન્ટ આપવાની જાય છે, તમારે મને કમ્પલસરી કમેન્ટમાં લખી 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 જ દેવાનું થાય છે કે આ શું સંપૂર્ણ ગુજરાતમાં હતું? આ જેમ આપણે ભારતની વાત કરતા હતા તો શું આ સંપૂર્ણ ગુજરાતમાં હતું કે પછી ગુજરાતમાં નહોતું? અથવા તો ગુજરાતમાં નહોતું તો કયા એવા પ્રાંત હતા, કયા જિલ્લા હતા કે ત્યાં પંચાયતી રાજ આપણે સંપૂર્ણ ગુજરાતમાં લાગુ કરી દીધું હતું પણ એ બે ને છોડી દીધા હતા? મને કમેન્ટમાં કહેજો. લાસ્ટ લેક્ચરમાં મેં આ તમને છે એ ચર્ચા કરેલી હતી. એટલે આ સમિતિએ ભલામણ શું કરી? જો આમાં છે ને દોસ્તો, હું તમને એ નથી કહેતો કે ત્રિસ્તરીય પંચાયતી રાજને આ પંચાયતી રાજના પિતા કહેવામાં આવે છે, આવું બધું તમે જાણો છો. ત્રિસ્તરીય પંચાયતી રાજ હોય, ત્રિસ્તરીય પંચાયતી રાજ એટલે તમે સમજો ને, ત્રિસ્તરીય પંચાયતી રાજ એટલે શું? ગ્રામ્ય લેવલે ગ્રામ પંચાયત, તાલુકા લેવલે તાલુકા પંચાયત અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત. જે મિત્રોએ હજી નવી તૈયારી ચાલુ કરી એને કોઈ પણ પ્રકારની ચિંતા કરવાની થતી નથી. આ યુટ્યુબના માધ્યમથી આપણે લેક્ચર છે એ આવ્યા છે, રામાણી ઇન્સ્ટિટ્યૂટના છે એ યુટ્યુબના છે, એ વિડીયો લેક્ચરની સિરીઝમાં હું તમે જ્યારે એકઠા થયા છે ત્યારે લોટ્સ ઓફ કેન્ડિડેટ રામાણી ઇન્સ્ટિટ્યૂટમાં એવા આવે છે કે જે હજી ફ્રેશર છે. બીજી બધી સંસ્થાઓમાં આવે છે પણ રામાણી ઇન્સ્ટિટ્યૂટ પાસે એક એક એક્સપેક્ટેશન રાખીને આવે કે અમને એકલોથી જ ઘૂંટાડવામાં આવે. તો અમારો ધ્યેય ઓલવેઝ એવો છે કે જે નવો ફ્રેશર કેન્ડિડેટ આવે કે જેની હજી પ્રિપેરેશન સ્ટાર્ટ કરી છે, આવા કેન્ડિડેટને અમે છે એ એકલો નથી શીખાડતા, અમે પેલા એને 0 ઘૂંટતા શીખાડીએ છીએ, 0 થી 1 2 4 5 છે એમ લઈ જઈએ છીએ. મારો કહેવાનો તાત્પર્ય શું છે દોસ્તો? કે તમે બધા જે લોકો હજી ફ્રેશર્સ છો, નો ડાઉટ હું તમને થોડું અપ લેવલનો લઈ જતો હશે, પણ એનો મતલબ એવો નથી કે ફ્રેશર્સ લોકોને જે અમે એકદમ સ્કીપ કરી દઈએ છીએ. કારણ કે દોસ્તો જે લોકોને આવડે છે એ લોકોએ શીખીને નથી આવ્યા. અમે એઝ અ ફેકલ્ટી તરીકે તમારી સામે પ્રેઝન્ટ થયા છે તો અમે બાય બોર્ન ફેકલ્ટી નહોતા, અમે તો શીખવું છે ને પછી ફેકલ્ટી તરીકે આવ્યા છે. તો જે લોકોને અત્યારે આવડે છે એવા કેન્ડિડેટ ક્યાંક ને ક્યાંક 1-2 વર્ષથી પ્રિપેરેશન કરે છે. તો જે લોકોએ હજી પ્રિપેરેશન ચાલુ કરી હોય એ લોકોએ જરાય ડિમોરલાઇઝ થવાની જરૂર નથી. કારણ કે અમે જેટલું અગાઉની તૈયારી કરતા હોય એને વેઇટેજ આપશું, એટલું જ વેઇટેજ છે તમારા ફ્રેશરને વેઇટેજ આપશું. એટલે આ ચિંતા ન કરતા જરાય કે ભાઈ અમને બધું આ હજી તો આ નવું નવું લાગે છે. જો હું તમને બેઝિક જેને ના આવડતું એને કહી દઉં છું, ગ્રામ લેવલે છે એ ગ્રામ પંચાયત છે, તાલુકા લેવલે તાલુકા પંચાયત છે અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયત છે. આને શું કહેવાય?
ત્રિસ્તરીય પંચાયતી રાજ, થ્રી લેયર ઓફ પંચાયતી રાજ. તો ગામ લેવલે જે છે એ ચૂંટાઈને આવતો હોય તો એ ચૂંટાઈને આવતા વ્યક્તિને શું કહેશું આપણે? સરપંચ કહેશું, આ તાલુકા લેવલે તાલુકા પ્રમુખ કહેશું, અને જિલ્લા લેવલે જિલ્લા પંચાયતના પ્રમુખ કહેશું. માની લો કે વહીવટી હોય તો કોણ હોય? તો કે તલાટી કમ મંત્રી હોય છે. પછી જે તાલુકા લેવલે કોણ હોય છે? તો કે ટીડીઓ હોય છે. અને આમાં કોણ હોય છે? તો કે ડીડીઓ હોય છે. આને શું કહેવાય? તલાટી કમ મંત્રી કહેવાય, અને તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય, અને ડીડીઓ એટલે શું? ડિસ્ટ્રિક્ટ ડેવલપમેન્ટ ઓફિસર કહેવાય. અને ત્રીસ રાજ્ય લેવલ જઈ શકાય, સમજવા માટે છે. બાકી આપણે ત્રિસ્તરીય જ છે. રાજ્ય લેવલે કોણ હોય? તો કે પંચાયત મંત્રી હોય, પંચાયતી વિભાગના મંત્રી હોય છે. તો ફટાફટ કમેન્ટમાં જણાવી દેજો કે હાલમાં જ હું તમે જયારે વાત કરીએ છીએ ત્યારે આપણે ઓક્ટોબર મહિનામાં ને 2020માં ગુજરાતમાં પંચાયતી રાજ જે છે એના મંત્રી કોણ છે. આ પ્રશ્ન જો તમારે જોવો હોય તો આ પ્રશ્ન છે એ તમને ભારત દેશમાં છે એ પંચાયતી રાજ મંત્રાલયના મંત્રી કોણ છે અને ગુજરાતમાં કોણ છે એ પ્રશ્ન તમને 145 નંબરની ગૌણ સેવાની જાહેરાત અને જે છે એ 30/6/2019માં કંડક્ટ થઈ હતી અને એ જાહેરાતનું નામ હતું નશાબંધી ઇન્સ્પેક્ટર. આ નશાબંધીની જયારે એક્ઝામ કંડક્ટ થઈ હતી ગૌણ સેવાની 145 નંબરની, હું તમને કહેતો જ જઈશ કે કઈ પરીક્ષા ક્યારે કંડક્ટ થઈ હતી એની એડવર્ટાઇઝ નંબર આપી દઈશ, જોઈ લેજો. સુપર ક્લાસ 3 લેવલની હતી. એમાં પ્રશ્ન હતો કે કેન્દ્રમાં પંચાયતી રાજના મંત્રી કોણ છે. તો ફટાફટ તમારે છે એ ગૂગલમાં ફાઇન કર્યા સિવાય ડાયરેક્ટ મને કહી દેવાનું છે કે કેન્દ્રમાં ઓક્ટોબર 2020માં કયા વ્યક્તિ પાસે છે એ પંચાયતી રાજનો હવાલો છે અને ગુજરાત રાજ્યમાં કોની પાસે હવાલો છે. ચલો, તો આ પંચાયતી રાજના મંત્રી હશે અને અહીંયા કોણ હશે? તો કે જે છે અહીંયા ડીસી હશે. કોણ હશે? ડીસી. વોટ ઇઝ અ સ્ટેન્ડ ફોર ડીસી ઇન ટર્મ્સ ઓફ સ્ટેટ? ઇન ટર્મ્સ ઓફ સ્ટેટ લેવલ, નહીં કે ડિસ્ટ્રિક્ટ લેવલ. ડીસી નું ફૂલ ફોર્મ શું થશે વિચારો, તો 2 સેકન્ડ માટે તો વિચારો. કે આ જે મેં તમને કીધું છે કે ભાઈ તલાટી કમ મંત્રી, ટીડીઓ, ડીડીઓ અને રાજ્ય લેવલે ડીસી હશે, રાજ્ય લેવલે ડીસી હશે. તો આ હું તમને એવું કહું છું કે રાજ્ય લેવલે ડીસી હશે તો ડીસી નું ફૂલ ફોર્મ શું થશે? શું આને ડેપ્યુટી કલેક્ટર હું કહું અને ડેપ્યુટી કલેક્ટર કહું રાજ્ય લેવલ, સાચું ખોલું? શું આને 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 હું ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા કહું? ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા કહું? ના કહેવાય. આ બધી વસ્તુ ડેપ્યુટી કલેક્ટર તો દોસ્તો ક્યાં છે? તો કે એ આપણે રાજ્ય લેવલની વાત કરીએ એટલે કોઈ દિવસ ડેપ્યુટી કલેક્ટર ના હોય. તો આનો સાચો આન્સર શું છે? આને કહેવાય ડેવલપમેન્ટ કમિશનર. શું કહેવાય? ડેવલપમેન્ટ કમિશનર. એટલે તમે જેને વિકાસ કમિશનર કહો છો ને એ આ વ્યક્તિ. એટલે પછી આપણે જે ત્યાં સુધી ન હોય તો વોશિંગ્ટન ડીસીમાં ડિસ્ટ્રિક્ટ ઓફ કોલંબિયા અને ડેપ્યુટી કલેક્ટર છે, ના નથી, પણ ક્યાં છે? જિલ્લા લેવલે છે. એટલે આને એક ખાસ યાદ રાખજો. એટલે આવું જે છે એ આખું માળખું ધરાવેલું હતું. એટલે પહેલી વસ્તુ છે બળવંતરાયે શેની ભલામણ કરી? ત્રિસ્તરીય પંચાયતી રાજની ભલામણ કરી. બીજી વસ્તુ તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય છે કે આપણે ત્યાં ખાસ કરીને જે ચૂંટણી હતી ને એ પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણીની વ્યવસ્થા કરી. તમને એમ થાય કે આ પ્રત્યક્ષ ને પરોક્ષ શું? આ પ્રશ્ન લોટ્સ ઓફ વાર તલાટી ક્લાર્કની નાયબ ચીટની પરીક્ષામાં પૂછાયેલો. જો પ્રત્યક્ષ ચૂંટણી એટલે દોસ્તો શું? આજે આપણે છે ને જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય ને ત્યારે ગ્રામ પંચાયતની ચૂંટણી થાય, આ ગ્રામ પંચાયતની ચૂંટણીમાં હંમેશા જે મતદાર હોય ને એ મતદાર 2 મત આપે. કેટલા મત આપે? 2 મત આપે. એક સરપંચને આપે અને એક સભ્યને આપે. આ પ્રશ્ન બહુ વાર પૂછાયેલો કે ગ્રામ, તાલુકા, જિલ્લા પંચાયતમાં મતદાર કેટલા મત આપે, એમાંથી 2 મત કોણ આપે? તો કે ગ્રામ પંચાયતના મતદાર હોય ને હંમેશા 2 મત આપે. કયા મત? એક એ સરપંચને ડાયરેક્ટ ચૂંટે છે અને એક એ સભ્યોને ચૂંટે છે. તો એ ગ્રામ પંચાયતે એનો જે વડો છે એનું નામ સરપંચ છે, એને ડાયરેક્ટ ચૂંટ્યો છે. તો આને શું કહેવાય? પ્રત્યક્ષ ચૂંટણી કહેવાય. જ્યારે તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતના જે મતદાર હોય એક જ મત આપે. કોને મત આપે? તો કે સભ્યને મત આપે. પછી આ બધા સભ્યો નક્કી કરે કે અમારા તાલુકા પંચાયતના પ્રમુખ કોણ છે અને જિલ્લા પંચાયતના પ્રમુખ કોણ છે. તો આ આપણે તાલુકા પંચાયતના પ્રમુખની જે સીધી ચૂંટણી કરવા માટે હું તમે નથી ગયા. આપણે તો શેની ચૂંટણી કરી છે? આપણે સભ્યની ચૂંટણી કરી છે. સપોઝ કે હું તમને એમ કહું છું કે જ્યારે આપણે લોકસભાની ચૂંટણી થાય, જ્યારે આપણે રાજ્યસભાની ચૂંટણી થાય, તો તમે જો રાજકોટમાંથી બિલોંગ કરતા હોય તો રાજકોટમાંથી ખાસ કરીને જ્યારે જે કેન્ડિડેટ ઉભા રહ્યા હતા એટલે ભાજપ તરફથી જે વ્યક્તિ હતા, એટલે મતલબ ભાજપે જેમને ઉમેદવારી માટે છે એ ક્યાંક ને ક્યાંક છે એ મેન્ડેટ આપ્યું તો એ મોહનભાઈ કુંડારિયા. અને માની લો કે તમે ખાસ કરીને જો પોરબંદરથી બિલોંગ કરતા હોય તો પોરબંદરમાં રમેશભાઈ ધડુક. આવી રીતે માની લો કે કોઈ પણ અન્ય જે લોકસભાના જે ઉમેદવારો હતા તો એ ત્યારે લોકસભાના મતદાર તરીકે આપણે ક્યાંક ને ક્યાંક ડાયરેક્ટ એ લોકોને ચૂંટણીમાં મતદાન કરવા ગયા હતા ને આપણે 2019માં, 2014માં, એની પહેલા 2009, 2004
દિલ્હી પણ જવાના જ છે 2024 માં આપણે. તો આ આપણે ડાયરેક્ટ ટ્વીટા છે. જ્યારે રાજ્યસભામાં હમણાં જ જે બે કે ત્રણ મહિના પહેલા જે એ રાજ્યસભામાં જે અલગ અલગ 70 રાજ્યોમાં 57 જેટલી સીટો માટે ચૂંટણી થઈ, બીજી કોઈની વાત ન કરીએ 57 બાબતે કે 70 રાજ્ય, તો આપણા ગુજરાતમાં જે એ ખાસ ક્યાંક ને ક્યાંક 4 સીટો માટે ચૂંટણી થઈ હતી. અને એમાંથી એક ખાસ જે તમે નામ સાંભળ્યું છે અભય ભારદ્વાજ, તો અભય ભારદ્વાજ સાહેબ જે એ રાજ્યસભામાં નોમિનેટ એટલે કે રાજ્યસભામાં ચૂંટણી થઈ ગઈ છે અને જીતા છે. તો આ અભય ભારદ્વાજ સાહેબને હું તમે મતદાન કરવા ગયા હતા? અત્યારે જ જે છે એ ક્યાંક ને ક્યાંક જે આપણા ભારત દેશના વિદેશ મંત્રાલયના મંત્રી મિનિસ્ટ્રી ઓફ એક્સટર્નલ અફેર્સ જેમની પાસે છે એ જયશંકર સાહેબ. તો આ ક્યાંક ને ક્યાંક જયશંકર સાહેબ જે એ ગુજરાતમાંથી જ બિલોંગ કરે છે, મતલબ રાજ્યસભાના જે કેન્ડિડેટ તરીકે. તો હું તમે મતદાન કરવા ગયા હતા? નહોતા ગયા હતા. તો આ લોકોને મતદાન કરવા કોણ ગયું હશે? તો કે એમએલએ. તો આપણે પ્રજા જે હતા એ પ્રજાએ કોને ચૂંટ્યા? એમએલએને ચૂંટ્યા. અને એમએલએ કોની ચૂંટણી કરે છે? રાજ્યસભાની. તો સેમ તાલુકા ને જિલ્લા પંચાયતના સભ્યોએ ચૂંટ્યા, સભ્યોને ચૂંટ્યા. અને સભ્યોએ પછી કોને ચૂંટ્યા? તો કે તાલુકા પ્રમુખ, જિલ્લા પ્રમુખ. આને ઇઝીએસ્ટમાં ઇઝીએસ્ટ વે કહેવાય દોસ્તો. અહીંયા તમારા લોકસભા રાજ્યસભાની પોલિટીએ ક્લિયર થઈ ગઈ છે. અને આપણી ગ્રામ પંચાયત તાલુકા પંચાયત, કારણ કે દોસ્તો હંમેશા કોઈ પણ મુદ્દાને સારી રીતે તમારે માનવું હોય ને, મગજમાં બેસાડવું હોય ને, તો હંમેશા એ મુદ્દાને 360 ડિગ્રીથી જોવાનું. અને હંમેશા એક મુદ્દાને બીજા મુદ્દા સાથે ઇન્ટરકનેક્ટ કરી દેવાના. આજે જે જે ટોપ લેવલના જે લોકો પાસ થયા છે, જે કેન્ડિડેટ સફળ થયા છે, ઇવન જીપીએસસીના ચેરમેન છે એ દિનેશ દાસા સાહેબે ઓલવેઝ કહેતા હોય છે, અને ખાસ કરીને છે રામાણી સાહેબ તો અવારનવાર એના લેક્ચરમાં કહેતા જ હોય છે કે કોઈ પણ ઘટનાને દોસ્તો તમે 360 ડિગ્રીથી જોતા જાઓ. કોઈ પણ ઘટનાના જે એ સબળા પાસાય જોવો, એના નબળા પાસાય જોવો. અલ્ટિમેટ જે એક ગવર્નમેન્ટના ભૂત ભવિષ્યના અધિકારી તરીકે છે, તમે શું એમાં પ્રદાન આપી શકો? સારા સકારાત્મક બાબત તો જુઓ, નકારાત્મક બાબત જુઓ, અને તમારું કંઈક પોતાના મંતવ્ય આપો. કારણ કે તમારે અધિકારી તરીકે બેસવું છે, એટલે આને ખાસ યાદ રાખવાનું થાય. આને શું કહેવાય? પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી કહેવાય. પ્રત્યક્ષ અને પરોક્ષ ચૂંટણી કહેવાશે. આ આ આની જે એ બીજી આ એક રિકમેન્ડેશન હતી. ત્રીજી બાબત શું હતી? કે પંચાયતને કરવેરા નાખવાની સત્તા આપવામાં આવે. આ પ્રશ્ન બહુ બધી વખત પૂછાયેલો છે. પંચાયતને કર નાખવાની સત્તા આપવામાં આવે. કારણ કે પંચાયતની આવક જ શું છે ભાઈ? પંચાયતની આવક એવી કોઈ ખાસ હાર્ડ એન્ડ ફાસ્ટ તો નથી, એટલે ત્યારે ખાસ કરીને જે એમને કર ઉઘરાવવાની સત્તા આપવામાં આવે. એનાથી વિશેષ છે એ એક ગ્રામ પંચાયતનું બજેટ છે. એ ગ્રામ પંચાયતનું બજેટ એ કોણ તપાસે? તો કે તાલુકા પંચાયત આનું બજેટ તપાસે, એવી એક જોગવાઈ આપવામાં આવી હતી. હવે આમાંથી પ્રશ્ન શું નીકળે? જોજો, આ બેઝિક વસ્તુ આપણે આને કીધી છે. અને અને બીજી હજી માની લઈએ કે આપણે કહીએ કે ભાઈ જમીનની માલિકી ગામની રહેશે, જમીનની માલિકી ગામની રહેશે. ઉત્પાદન વધારવા માટે જે પ્રોત્સાહન આપ્યું હતું, શેના માટે? ઉત્પાદન વધારવા માટે પ્રોત્સાહન. આ બે વસ્તુ તમને ખબર હતી. આ બાબત તમારે કમ્પલસરી યાદ રાખવાની છે. એક્ઝામ ઓરિયન્ટેડ આ બાબત તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય. હવે હું તમને એવું કહું છું કે ભાઈ ભારત દેશમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. ભારત દેશમાં ત્રિસ્તરીય પંચાયતી રાજ છે. પણ હંમેશા પ્રશ્ન શું હોય ખબર? અપવાદના હોય. પ્રશ્ન હંમેશા અપવાદના જ હોય કે ભાઈ ત્રિસ્તરીય પંચાયતી રાજ છે તો કાંઈ વાંધો નહીં, પણ નીચેનામાંથી એવા કોઈ રાજ્ય છે કે ત્યાં ત્રિસ્તરીય ના હોતા બે સ્તરનું હોય, ચાર સ્તરનું હોય કે પાંચ સ્તરનું હોય? યસ, ડેફિનેટલી. તો આપણે યાદ રાખવાનું થાય છે કે બધી જગ્યાએ જે ત્રિસ્તરીય છે, પણ તમિલનાડુ છે. કયું છે? તમિલનાડુ છે કે ત્યાં બે સ્તરનું પંચાયતી રાજ છે. વેસ્ટ બંગાળ છે તો કે વેસ્ટ બંગાળમાં ત્યાં ચાર સ્તરનું પંચાયતી રાજ છે. અને વિનોબા ભાવે તો એનાથી આગળ આવ્યા હતા. વિનોબા ભાવે તો છે એ પાંચ સ્તરના પંચાયતી રાજની ભલામણ કરી હતી. આ અપવાદ આપણને ખબર હોવા જોઈએ દોસ્તો. આ શું છે? અપવાદ જે હોય ને એ આપણને ખબર હોવા જોઈએ, એ જ આપણે ક્વેશ્ચન બને. હવે પાછી જો જીપીએસસીની તૈયારી કરતા હોય આપણે, એસટી આઈપીઆઈ ડિવાયસક 1-2 ની તૈયારી કરતા હોય, તો પછી તમારે યાદ રાખવું પડે આ ચાર સ્તર કયા સ્તર કયા છે અને વિનોબા ભાવે પાંચ સ્તરની ભલામણ કેમ કરી દીધી. પાંચ સ્તર કયા છે આ વસ્તુ આપણને ખબર પડે. મેન્સમાં કદાચ પૂછી લે કે વિનોબા ભાવેએ પાંચ સ્તરની પંચાયતી રાજની ભલામણ કરેલી હતી, આ પાંચ સ્તરનું પંચાયતી રાજ શું હાલમાં અમલ કરાવી શકાય, અથવા તો એમને કરેલી ભલામણ કેટલા અંશે યોગ્ય? તો આ વસ્તુ તમારે ક્યાંક ને ક્યાંક યાદ રાખવી પડે. એટલે હું વાત કરું તો બળવંતરાય મહેતા સમિતિની. બળવંતરાય મહેતા સમિતિ પૂરી થઈ જાય પછી આપણે અશોક મહેતા સમિતિની વાત કરીએ. હવે અશોક મહેતા સમિતિ જે એની રચના 1977માં થઈ, એનો રિપોર્ટ 1978માં આવ્યો. આ કમિટીની ભલામણો ટોટલ 132 ભલામણ હતી. મોરારજી દેસાઈની જનતા પાર્ટીની સરકારે જે ક્યાંક ને ક્યાંક એને અપોઇન્ટ કરી હતી. પણ પ્રશ્ન એવો આવ્યો દોસ્તો કે પ્રશ્ન છે
આ કમિટી છે એ પોતાનો રિપોર્ટ આપે એની પહેલા જનતા પાર્ટીની સરકાર જતી રહી, જનતા પાર્ટીની સરકાર જતી રહી. તો મારે ને તમારે જે પ્રશ્ન એવો હતો કે ભાઈ આ જે કમિટીની ભલામણ લાગુ કરવા વાળા 3 રાજ્યો કયા હતા? શું મેં પ્રશ્ન પૂછ્યો? અશોક મહેતા સમિતિની ભલામણ જનતા પાર્ટીની છે એ મોરારજી દેસાઈના વડપણવાળી સરકારે કરેલી. 132 જોગવાઈ કરેલી હતી, બહુ સારી જોગવાઈ છે. અત્યારે ક્યાંક ને ક્યાંક એ જોગવાઈ જોવા મળે છે, પણ વસ્તુ એવી બની કે એની ભલામણ આપણે ઇમ્પ્લિમેન્ટેશન કરવા ગયા ત્યાં જ એની સરકાર જતી રહી. સરકાર બદલી ગઈ છે, એટલે સરકાર બદલી ગઈ એટલે આનું કોઈ પણ પ્રકારનું વજૂદ નહીં. પણ 3 એવા રાજ્યો હતા કે ત્યાં એને આને માટે પ્રયત્ન કર્યા છે. ફટાફટ મને કમેન્ટમાં કહી દો, ત્યાં સુધીમાં હું બીજા મુદ્દાઓ કહી દઉં. 3 એવા રાજ્યો તમારે મને કહેવાના થાય છે કે જેની અશોક મહેતાની ભલામણ અમલ માટેના પ્રયત્ન કર્યા. હવે આની ભલામણ પેલી શું હતું? આની ભલામણ પેલા દ્વિસ્તરીય હતી. પંચાયત કેટલા પાસાનું હોવું જોઈએ? 2 સ્તરનું હોવું જોઈએ, 2 લેયરનું જે હોવું જોઈએ. બીજી વસ્તુ આની તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય છે કે ભાઈ આપણે જે એ અશોક મહેતા કમિટી એવું કીધું છે કે ભાઈ આમાં રાજકીય પક્ષોની ભાગીદારી હોવી જોઈએ. શું હતું? રાજકીય પક્ષોની ભાગીદારી હોવી જોઈએ. જો હું તમને એક સિમ્પલ વસ્તુ થોડુંક ડીપમાં લઈ જાઉં અને એને થોડું સાઈડ છે, તમે ઈવીએમ જોયા હશે, ઈવીએમ જોયા હશે, આમાંથી એક ક્વેશ્ચન બની જાય. જો ઈવીએમ રહ્યું ને, આ ઈવીએમ નો કોન્સેપ્ટ દિનેશ ગૌસ્વામી કમિટી આપ્યો. કોને આપ્યો? દિનેશ ગૌસ્વામી કમિટીએ ઈવીએમ નો કોન્સેપ્ટ આપ્યો. હવે ઈવીએમ જો આ ટાઈપનું હશે, તમે બધા જ લોકો મતદાન કરવા ગયા હશે, એક ઈવીએમ હશે ને, આ પબ્લિક એડમિનિસ્ટ્રેશન નો પ્રશ્ન થઈ જાય. એક ઈવીએમ માં નોટા સહિત 16 વ્યક્તિના નામ આવે, એટલે જે એક બેલેટ હોય ને એમાં 16 આવી શકે. અને આવા જે છે આપણે 4ને ઇન્ટરકનેક્ટ કરી શકીએ, 4ને સામાન્ય સંજોગોમાં કહું છું. પછી હવે આપણી ટેકનોલોજી વધી ગઈ છે અને હમણાં જ 2019ની લોકસભાની ચૂંટણીમાં 384 કર્યા હતા, પણ એ અપવાદરૂપ એક કે બે જગ્યાએ સામાન્યપણે જે આપણે 1 માં 16 અને આવા 4 ઈવીએમને આપણે ઇન્ટરકનેક્ટ કરી શકીએ. નોટા સહિત 1માં કેટલા? 16 આવે, એટલે 15 કેન્ડિડેટના નામ આવે ને એક નોટા, નન ઓફ ધી અબોવ આવે. તો હું વાત એ કરતો હતો કે અહીંયા કેન્ડિડેટના હંમેશા નામ આપેલા હશે, અહીંયા એ કઈ પાર્ટીમાંથી જે એ બિલોંગ કરતો હતો, એને બિલોંગ કરતી હતી એની બાબત આપેલી હોય, એ પાર્ટીનું ચિહ્ન આપેલું હોય. જે લોકો મતદાન કરવા ગયા હશે એને ખબર હશે. આવું બધું સામાન્ય સંજોગોમાં હોય છે. હું બીજી વાત કરું છું કે તમે જ્યારે ગ્રામ પંચાયતની ચૂંટણીમાં મતદાન માટે જાઓ છો ત્યારે અહીંયા જે છે એ જે તે ઉમેદવારના નામ હોય છે, કોઈ પ્રકારના સિમ્બોલ હોતા નથી, કોઈ પણ પ્રકારના સિમ્બોલ હોતા નથી. એટલે પ્રશ્ન એ થાય છે કે નીચેનામાંથી કઈ પંચાયતની એવી બાબત છે કે ત્યાં ખાસ કરીને પક્ષ ચૂંટણી નથી લડતો, ત્યાં કોણ ચૂંટણી લડે છે? ત્યાં ઉમેદવાર ચૂંટણી લડે છે. આમાં ઉમેદવાર તો લડે જ છે, પણ આમાં કોઈ પણ પ્રકારનો પક્ષ લાગુ પડતો નથી. એટલે તમને તરત લાઈટ થવી જોઈએ કે ભાઈ આપણે ત્યાં અનુસૂચિત જે 10, આપણું જે શેડ્યુલ 10 છે, જેને પક્ષ પલટા વિરોધી કાયદો કહે છે, તો નીચેનામાંથી એવું કયું સ્તર પંચાયતી રાજનું છે કે ત્યાં પક્ષ પલટા વિરોધી કાયદો લાગુ ન થાય? તો ફટાફટ લાઈટ થઈ જવી જોઈએ કે ભાઈ કાંઈ અહીંયા લાગુ જ ન થાય. શું કામ? કારણ કે અહીંયા પક્ષ છે તો કે ના, પક્ષ છે જ નહીં, બાકી બધી જગ્યાએ પક્ષ છે. આ પંચાયતી રાજ છે દોસ્તો, પંચાયતી રાજને આવી રીતે તમારે સમજવાનું થાય છે. એટલે પહેલી વસ્તુ યાદ રાખવાની થાય છે કે આપણે જે છે એ ક્યાંક ને ક્યાંક અશોક મહેતા સમિતિ એવું કહે છે કે ભાઈ તમારે શું કરવાનું થાય? તો કે રાજકીય પક્ષોને જે એક ને એક ઇન્વોલ્વ કરવાના થાય, એનાથી વિશેષ નાણાકીય સાધનો તમારે પૂરા પાડવાના થાય છે, એનાથી વિશેષ છે કોઈ પણ પ્રકારની જે એ પંચાયત સુપર સીટ થઈ હોય. હવે આ કદાચ છે તમને તમારા માટે નવો શબ્દ હશે, કોઈ પણ પંચાયત સુપર સીટ થઈ હોય તો એવી ચૂંટણી 6 મહિનામાં થઈ જવી જોઈએ. કોઈ પણ પ્રકારની જે પંચાયત છે જેને બરખાસ્ત કરી દેવામાં આવી હોય તો એ પંચાયતની ચૂંટણી બરખાસ્ત તારીખ થઈ હોય એના 6 મહિનામાં થઈ જવી જોઈએ. તો આને તમારે કમ્પલસરી યાદ રાખવામાં આવે છે. બીજું કે ભાઈ આને કીધું હતું કે પંચાયતી રાજની ચૂંટણી, ભારત દેશમાં પંચાયતી રાજની ચૂંટણી છે એ મુખ્ય ચૂંટણી કમિશનર છે એમની સાથે સલાહમર્શરો અથવા તો પરામર્શ કરીને એની ચૂંટણી કરવી જોઈએ. તો તમારે મને કમેન્ટમાં ફટાફટ જણાવી દેવાનું થાય છે કે ભારત દેશમાં પ્રથમ જે ચૂંટણી કમિશનર હતા સુકુમાર સેન, અને અત્યારના નવા ચૂંટણી કમિશનર એટલે રાજીવ કુમાર. તો આ જે મુખ્ય ચૂંટણી કમિશનરની જે પહેલેથી છેલ્લે સુધીની આખી જે ક્રોનોલોજી આવી, એમાં ભારત દેશમાં એક જ માત્ર કયા મહિલા હતા કે જેને મુખ્ય ચૂંટણી કમિશનર તરીકે છે એની પદ એ શોભાયું હતું?
જો આવા ક્વેશ્ચન ક્યાંક ને ક્યાંક યાદ રાખો. એકમાત્ર મહિલા કયા હતા કે દોસ્તો આપણા દેશમાં ઘણી બધી એવી બાબત છે કે જ્યાં હજી મહિલા ટોચ લેવલે પહોંચી નથી. મહિલાઓએ ઘણું બધું કોન્ટ્રીબ્યુશન કર્યું છે, આપણું સૌભાગ્ય ન કહેવાય એ બાબત. આપણા દેશનું સર્વોચ્ચ પદ એટલે કયું? આપણા દેશનું સર્વોચ્ચ બંધારણીય પદ જેને જે એ કહેતા હોય છે, અધિકારી તરીકેની વાત કરું છું, તો એવું એવું પદ એટલે કયું કે બહુ સારું પદ કહેવાય. રાષ્ટ્રપતિ રાજ્યપાલની વાત નથી કરતો, અધિકારીની વાત કરતો છું, સલાહ મુસલાની વાત કરતો, એટલે એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા. એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા છે એમાં હજી કોઈ પણ પ્રકારની મહિલા આવી નથી. પેલા એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા એટલે એમસી સતલવાળ, અને અત્યારના વ્યક્તિ એટલે કે વેણુગોપાલ. હજી સુધી કોઈ મહિલા એટર્ની જનરલ ઓફ ઇન્ડિયા બની નથી. આપણા પેલા જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગણો, અત્યારના જે છે ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ગણો. એ પેલાના ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા જ્યારે 1950માં આપણે જ્યારે આવ્યું હતું, અત્યારે છે સર્વિત અરવિંદ બોબડે. પણ કોઈ મુખ્ય ચૂંટણી કમિશનર જેમ જે છે એક જ મહિલા બની છે, તો એમ શું તમને યાદ છે કે ક્યારે છે આપણા ભારત દેશમાં મુખ્ય ન્યાયાધીશ ન્યાયાધીશ બન્યા છે? જો હું ન્યાયાધીશની વાત નથી કરતો, એ તો તમે ફાતિમા બીબીથી લઈને બધાને યાદ કરશો. હું શું કહું છું કે ભારત દેશની સુપ્રીમ કોર્ટના જે વડા ચીફ જસ્ટિસ ઓફ ઇન્ડિયા ક્યારે હજી લેડી બન્યા છે? નથી, કોઈ નથી બન્યા. આવા ઘણા ઇન્દુ મલ્હોત્રા છે અત્યારે, પણ ઇન્દુ મલ્હોત્રા સુપ્રીમ કોર્ટના જજ છે, મુખ્ય જજ તરીકે નથી. જો પ્રશ્ન સમજાય અને યોગ્ય લાગે તો પછી લાઈક કરતા જાજો, ઠીક છે? તો આ જે છે તમારે મને કમેન્ટ કરવાની છે કે કોણ એકમાત્ર છે, અને સુપર સીટ જેવાની બાબત છે એટલે આને આપણે કમ્પલસરી યાદ રાખશું. આ અશોક મહેતા ભાઈ, તમે મને રાજ્યોની જે કમેન્ટ કરવાની મેં તમને કીધું છે, રાજ્યમાં તમારે કમેન્ટ કરવાની છે કે કયા ત્રણ રાજ્ય છે કે જેની અશોક મહેતાની ભલામણ લાગુ કરવા માટેના પ્રયત્ન કર્યા. આના પછી જે છે આપણી જે ચોથી જે છે કમિટી હતી, આ ચોથી સમિતિ કઈ? આ ચોથી સમિતિ એટલે હનુમંતરાવ. કઈ છે? હનુમંતરાવ. આ ચોથી સમિતિ હનુમંતરાવ ક્યારે આવી? 84માં આવી. આમાં એક જ પ્રશ્ન પૂછાય છે, અગાઉની જે સમિતિઓ હતી એની આપણે ત્યાં કલેક્ટરનું પદ છે ઓછું કરવાની ભલામણ કરી, અને એ કીધું કે ભાઈ તમે કલેક્ટરનું પદ શું કામ ઓછું કરો છો, કલેક્ટરની સત્તાઓ શું કામ ઓછી કરો છો? કલેક્ટરની સત્તા તો વધારવાની થાય છે, કારણ કે જિલ્લાનો રાજા અધિકારી તરીકે કે વહીવટી દ્રષ્ટિએ કોણ? તો કે કલેક્ટર છે. તો તમારે કલેક્ટરનું પદ છે એ ક્યાંક ને ક્યાંક છે એ વધારવું પડશે. તમારે મને છે એ કમેન્ટમાં કહી દેવાનું થાય છે કે ભારત દેશમાં જે આઈએસ ની ટ્રેનિંગ સેન્ટર છે તમને ખ્યાલ છે, આઈપીએસ નું ટ્રેનિંગ સેન્ટર ખ્યાલ છે, અને આઈએફએસ નું ટ્રેનિંગ સેન્ટર તમને ખ્યાલ છે. આ ત્રણ આપણે શું કીધું? આ ત્રણ અખિલ ભારતીય સેવાની વાત કરી છે. આ આઈએસ નું ટ્રેનિંગ સેન્ટર છે મસૂરીમાં છે, તમને ખબર જ છે, લાલ બહાદુર શાસ્ત્રી એનું નામ છે ટ્રેનિંગ સેન્ટરનું. આઈપીએસ નું ટ્રેનિંગ સેન્ટર હૈદરાબાદમાં છે, એ તમને ખ્યાલ છે, સરદાર પટેલ નામ છે. અને આઈએફએસ ઇન્ડિયન ફોરેસ્ટ સર્વિસ છે. ફોરેન ની વાત નથી કરતા, કારણ કે અખિલ ભારતીય સેવામાં છે. આ F4 શું થાય? ફોરેસ્ટ થાય, ફોરેન ન થાય. તમારે મને શું કહેવાનું થાય છે કમેન્ટમાં? આ ત્રણે ત્રણ જે છે આ મસૂરીમાં આવશે, આ હૈદરાબાદમાં આવશે, અને આ ક્યાં આવશે? તો કે દેહરાદૂનમાં આવશે. તો આપણા દેશમાં 21 એપ્રિલ ને આપણે છે સિવિલ સર્વિસ દિવસ તરીકે ઉજવીએ છીએ. કયો દિવસ ઉજવીએ? સિવિલ સર્વિસ દિવસ તરીકે ઉજવીએ. એટલા માટે આપણે તમારે મને કહેવાનું થાય કે 2020ના સિવિલ સર્વિસ દિવસની થીમ શું છે? એવું જીપીએસસી ઓલવેઝ આવું ગતકડું આપે જ, પછી તમે શોક થઈ જાઓ, ઓહ અમે આવું બધું. બીજી એક વસ્તુ તમારે મને કહેવાની થાય છે કમેન્ટમાં કે ભાઈ આ જે સિવિલ સર્વિસ દિવસ 21 એપ્રિલે જ શું કામ ઉજવાય છે? શું ત્યારે યુપીએસસી ની સ્થાપના થઈ? શું ત્યારે છે? આ ત્રણેય સંસ્થાઓ છે ક્યારે સ્થાપણી એ તમારે મને કમેન્ટમાં કહેવાનું થાય છે. અને તમારે મને કમેન્ટમાં કહેવાનું થાય છે 21 એપ્રિલે જ સિવિલ સર્વિસ દિવસ શું કામ ઉજવાય છે? યુપીએસસી ની સ્થાપના થઈ, કે પછી માની લો કે ટ્રેનિંગ ચાલુ થઈ, કે પછી માની લો કે એની જે એ કોઈ પણ પ્રકારની ઉજવણી થઈ, કે અન્ય કોઈ ઘટના હોય, શું કામ? આ તમારે મને કમેન્ટમાં કહેવાનું. અને આ કરંટનો ક્વેશ્ચન છે, 2020ની સિવિલ સર્વિસ દિવસની જે થીમ શું? એટલે હવે તમે એવા પ્રશ્ન યાદ રાખીને બેઠા હોય તો ન ચાલે દોસ્તો. અત્યારે તમારે પેપર સેટરને અનુરૂપ તૈયારી કરવી પડે. જો પાસ થવું હોય તો, જો ડેડિકેશન હોય, આ તમે ખાલી મસૂરી યાદ રાખો, હૈદરાબાદ યાદ રાખો, એમાં ખાસ આ લાલ બહાદુર શાસ્ત્રી, સરદાર પટેલ કે ઇન્દિરા ગાંધીને એના નામ સાથે યાદ રાખો તો પોસિબલ ના થાય. કારણ કે આપણે કોઈ પણ પ્રકારની જે એ એક કંડક્ટરની એક્ઝામ પાસ કરવા નથી જતા. આપણે જે માત્ર ને માત્ર જે વાત કરીએ છીએ એની, તો કે ભાઈ માત્ર ને માત્ર આપણે જીપીએસસીની વાત કરીએ છીએ. ક્લાસ 3માં હવે તો આટલું લેવલ જે વધી ગયું છે, એટલે હનુમંત રાવને યાદ રાખવાના થાય છે. એના પછી છે એ જી વી કે રાવ.
આ જીવીકે રાવને યાદ રાખવાના થાય છે. આનો એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે, એક ક્વેશ્ચન વારંવાર પૂછાય છે કે શું કે આની છે ને પંચાયતી રાજને મૂળિયા વગરનું ઘાસ કીધું હતું. આનો એક સ્ટેટમેન્ટ બહુ બહુ ચર્ચામાંથી હતું કે પંચાયતી રાજ છે ને મૂળિયા વગરનું ઘાસ છે. તમને એમ થાય કે મૂળિયા વગરનું ઘાસ એ માણસને વિચાર કેમ આવ્યો? તો એક સિમ્પલ વસ્તુ છે દોસ્તો, આજે કોઈ પણ પ્રકારની પંચાયતની છે ચૂંટણી હોય અથવા તો અન્ય કોઈ પણ પ્રકારની ચૂંટણી હોય, તમે હમણાં જોયું કે ભાઈ ગુજરાતમાં જે છે આપણે ટોટલ 8 અલગ અલગ ધારાસભ્યો છે, એ 8 અલગ અલગ ધારાસભ્યોએ રાજીનામા આપ્યા હતા કોઈ પણ રીઝનથી, આપણે રીઝનનો કોઈ મતલબ છે નહીં. તો આ 8 ધારાસભ્યોએ રાજીનામા આપ્યા છે અને હવે એની પેટા ચૂંટણી જાહેર થઈ ગઈ છે. તો પેટા ચૂંટણી રાજીનામું આપ્યા એના 6 મહિનામાં જાહેર થઈ ગઈ હોવી જોઈએ. રાષ્ટ્રપતિથી લઈ અને ગ્રામ પંચાયત સુધીના સભ્યની કોઈ પણ પ્રકારની સીટ જો વેકેન્ટ પડે તો સીટ ખાલી પડે તો કેટલા ટાઈમમાં 6 મહિનામાં ચૂંટણી થઈ જાવી, આ બધું તમે જાણો છો. તો આ સમયગાળામાં કોઈ પણ પ્રકારની ચૂંટણીઓ છે એ યોગ્ય સમય થતી જ નહોતી. પેલા 6 મહિને થતી હતી, 8 મહિને થતી હતી, 10 મહિને થતી હતી અને ઘણી વાર તો ચૂંટણી થઈ જાય તો ખબર ય નહોતી ચૂંટણી થઈ જાય. તો અલ્ટિમેટ પ્રશ્ન એવો થયો કે જીવીકે રાવે એવું કીધું કે ભાઈ તમે આને પેલા બંધારણમાં સ્થાન તો આપો, હવે લાઈટ થવી જોઈએ આપણને કે હજી ક્યાંય દોસ્તો આને બંધારણમાં સ્થાન છે જ નહીં. આ માણસે એવું કીધું કે ભાઈ તમે છેટ 1959 જે પંચાયતી રાજ ચાલુ કરી દીધું, કાલ સવારે કોઈ પણ પ્રકારનો કાયદાકીય પ્રશ્ન આવે તો તમે એને સોલ્વ કેવી રીતે કરશો? જો બંધારણમાં ક્યાંક વસ્તુ મેન્શન કરી હશે તો સોલ્વ કરશો ને. એટલે ખાસ યાદ રાખવાનું થાય છે કે આને મૂળિયા વગરનું ઘાસ કીધું હતું. શું કીધું હતું? મૂળિયા વગરનું કીધું, કારણ કે ચૂંટણીઓ છે નિયમિત થતી નહોતી. ચૂંટણીઓ શું? નિયમિત થતી નહોતી. એટલે આને યાદ રાખવાનું થાય છે. બીજી વસ્તુ છે કે જીવીકે રાવે કહ્યું હતું કે ભાઈ આ તમારી ચૂંટણીઓ તો યોગ્ય થાય જ છે, પણ હૈદરાબાદમાં એક સંસ્થા આવે છે ગ્રામીણ વિકાસ સંસ્થા. હૈદરાબાદમાં ગ્રામીણ વિકાસ સંસ્થા એ હંમેશા ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત, જિલ્લા પંચાયતના લોકોને ટ્રેનિંગ આપવાનું કામ કરે છે. તો હૈદરાબાદમાં જે ગ્રામીણ વિકાસ સંસ્થા આવેલી છે ને ત્યાં હંમેશા તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખને ટ્રેનિંગ આપવી જોઈએ. આવું આવું કોનું રિકમેન્ડેશન છે? જીવીકે રાવનું. આ જીવીકે રાવે જે 4 સ્તરીય પંચાયતી રાજની ભલામણ કરેલી હતી. કેટલા? 4 સ્તરીય. આને જે 3 સ્તરનું કીધું, આને 2 સ્તરનું કીધું, જીવીકે રાવે છે 4 સ્તરનું કીધું. મેં તમે વિનોબા ભાવે 5, તમિલનાડુ 2 અને વેસ્ટ બંગાળમાં 4. તો આ વસ્તુ યાદ રાખવાની થાય છે. આના પછી સૌથી મહત્વની ભલામણ હતી કોની? એલ એમ સિંઘવીની ભલામણ, લક્ષ્મીમલ સિંઘવીની ભલામણ. આપણા દેશમાં છે એ જે ખાસ કરીને 9 તારીખે જાન્યુઆરી મહિનામાં 1915માં ગાંધીજી આફ્રિકાથી પરત આવ્યા અને મુંબઈના અપોલો બંદરે ઉતર્યા અને એ 9/1 ને આપણે શું ઉજવીએ છીએ? પ્રવાસી ભારતીય દિવસ ઉજવીએ છીએ. તો આ પ્રવાસી ભારતીય દિવસ ઉજવવાની ભલામણ કોને કરેલી હતી? તો કે આ લક્ષ્મીમલ સિંઘવીએ કરેલી હતી. આ લક્ષ્મીમલ સિંઘવીને બીજી એક રીતે યાદ રાખવાના થાય છે. શું? તો કે લક્ષ્મીમલ સિંઘવી જે ભારત દેશમાં પહેલી વખત લોકપાલ અને લોકાયુક્તની ભલામણ કરેલી હતી, શબ્દ પ્રયોગ પહેલી વખત એને કરેલો હતો. પણ આપણે યાદ શું રાખશું પંચાયતના સ્વરૂપમાં? તો કે પંચાયતના સ્વરૂપમાં આપણે યાદ રાખશું કે લોકશાહીના વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓનો ફાળો. શું? લોકશાહીના વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાનો ફાળો. આવા વિષય અંતર્ગત છે આની સ્થાપના કરવામાં આવેલી હતી. ડીવાયએસઓનો પ્રશ્ન છે. ડીવાયએસઓમાં પ્રશ્ન એવી રીતે, હવે દોસ્તો ડાયરેક્ટ તમને એમ ન પૂછી લે કે ભાઈ આ સમિતિની રચના ક્યારે થઈ, બળવંતરાય મહેતાનો પ્રશ્ન એવી રીતે પૂછાય કે લોકશાહીના વિકાસ માટે પંચાયતી રાજ સંસ્થાઓનો ફાળો, આવા વિષય અંતર્ગત કઈ સમિતિ રચાય? ત્યાં બધું ધોળું થઈ જાય. આવી જ રીતે તૈયારી કરાય અને આપણે પેપર સેટરના મગજને સમજી લેવાનું થાય છે. શું કરવાનું? પેપર સેટરના મગજને સમજી લેવાનું થાય કે પેપર સેટર આપણી પાસે કેવી એક્સપેક્ટેશન રાખે, એ જ પ્રમાણે તૈયારી કરો, એ જ પ્રમાણે રિઝલ્ટ આવે, મારી 110% તમને ગેરંટી છે. તો આ એક તમારે કમ્પલસરી યાદ રાખવાનું થાય છે. બીજી વસ્તુ છે આની ગ્રામ સભાને મહત્વ આપ્યું. કોને મહત્વ આપ્યું? ગ્રામ સભાને મહત્વ આપ્યું છે. અને આ ખાસ કીધું છે, આની બહુ સારી બાબત કીધી કે ભાઈ હવે એવો ટાઈમ આવી ગયો છે, હવે એવો સમય છે કે તમે હવે આપી દો. શું? હવે તમે બંધારણમાં આને સ્થાન આપી દો. એટલે આ બાબત યાદ રાખવાની. અને આના પછી એક છેલ્લી સમિતિ એવી બહુ ખાસ મહત્વ નથી ધરાવતી, પી કે થુંગન સમિતિ. કઈ સમિતિ? પી કે થુંગન સમિતિ. 1988માં આવી હતી. ક્યારે આવી હતી? 1988માં આવી હતી. હવે આનાથી વિશેષ છે તમારે યાદ રાખવાનું થાય છે કે આપણે ત્યાં ગુજરાત જે છે એ ગુજરાત રાજ્ય દ્વારા જે કંઈ પણ સમિતિઓની રચના કરવામાં આવી હતી કે નહોતી એવી? હા, તો ગુજરાત રાજ્ય દ્વારા પંચાયતી રાજના ડેવલપ માટે પહેલી સમિતિ કઈ? તો કે રસિકલાલ પરીખ. કઈ સમિતિ? રસિકલાલ
પરીખ જે લોકો રનિંગ નોટ્સ બનાવતા હોય એ ખાસ મેન્શન કરજો. રસિકલાલ પરીખ 1960 માં જો પ્રશ્ન એવો આવે કે ભારત દેશમાં પંચાયતી રાજ કોની ભલામણથી લાગુ થયું તો બળવંતરાય મહેતાની. ભારત દેશમાં બળવંતરાય મહેતા. ગુજરાતમાં પંચાયતી રાજ કોની ભલામણથી લાગુ થયું તો આપણે યાદ રાખશું કોના તો કે ભાઈ રસિકલાલ પરીખ. ક્યારે 1960. એના પછી કઈ સમિતિ આવશે તો કે ગુજરાતમાં. એના પછી આ બધી કેન્દ્ર સરકારની સમિતિઓ છે. હું બોલું શું હવે રાજ્ય સરકારે અપોઇન્ટ થયેલી સમિતિ એ રાજ્ય સરકારે અપોઇન્ટ કરેલી કમિટી એટલે કઈ તો કે પહેલી સમિતિ એટલે રસિકલાલ પરીખ 1960. પછી જાદવજી મોદી. કઈ સમિતિ? જાદવજી મોદી સમિતિ 1964-1965. એના પછી કઈ આવશે તો કે એના પછી આવશે ડાયાભાઈ નાયક સમિતિ. કઈ? ડાયાભાઈ નાયક 1969 એ સમિતિની રચના થઈ. 77 એનો રિપોર્ટ આવ્યો. એના પછી જીનાભાઈ દરજી સમિતિ 1972 અને એના પછી રીખવદાસ શાહ સમિતિ 1977-1978. આટલી સમિતિઓ આપણે કમ્પલસરી યાદ રાખવાની થાય. પંચાયતી રાજના સ્વરૂપમાં આટલી સમિતિ યાદ રાખશો. હજી આપણે જ્યારે છે ઓફલાઈન લેક્ચર ભણશું ત્યારે ઓફલાઈન લેક્ચરમાં છે આ બધી. તો મેં તમને બેઝિક કીધું. આ કોંગ્રેસ સમિતિમાં ઓછામાં ઓછી 10 ભલામણ છે. બળવંતરાય મહેતા મેં તમને 5 કીધી છે. હજી તો આપણે આનાથી વિશેષ કરવાની થાય છે. બધામાં અશોક મહેતામાં તો લોટસો પ્રકારની છે અને જે પૂછાય છે જ્યારે આપણે ઓફલાઈન ક્લાસીસમાં હું તમે છે જ્યારે ટુ વે કન્વર્સેશન કરતા આવીશું ત્યારે હજી આપણે ભાઈ પંચાયતી રાજ છે તો એને ખાસ કરીને બંધારણમાં સ્થાન મળવાના જે પ્રયત્ન થયા બંધારણમાં સ્થાન મળી ગયું પછીની જે ઘટના ઘટી છે એમાં શું શું બાબત હતી. સપોઝ કે આજ માની લઈએ કે ભાઈ આપણો જે પહેલો લેક્ચર ગયો છે એ પહેલા લેક્ચરમાં છે એ આપણે પંચાયતી રાજની હિસ્ટ્રી જોઈ. બીજા લેક્ચરમાં છે એ અલગ અલગ કમિટીઓની રિકમેન્ડેશન જોઈ હતી અને ત્રીજા લેક્ચરમાં જે છે એ ખાસ જોવાનું થાય છે કે ભાઈ આપણે ત્યાં કોન્સ્ટિટ્યુશનમાં બંધારણમાં એનો સમાવેશ કરવા માટે કેવા પ્રયત્ન થયા. આને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દઈએ દોસ્તો. પહેલો પ્રયત્ન જો કોઈ દ્વારા થયો હોય ને આ પંચાયતી રાજને બંધારણમાં સ્થાન માટેના પ્રયત્ન થયા હોય તો પહેલો પ્રયત્ન કોના દ્વારા થયો? રાજીવ ગાંધીની સરકાર દ્વારા થયો. રાજીવ ગાંધીએ પહેલો પ્રયત્ન કર્યો અને પહેલા પ્રયત્નમાં ભારત દેશમાં 2 ખરડા લાવવામાં આવ્યા. 1 64 અને 1 65 મો ખરડો. આ 64 અને 65 મો ખરડો લાવવામાં આવ્યો પરંતુ ભારત દેશમાં છે આ લોકસભામાં પસાર થઈ ગયો. રાજ્યસભામાં છે એને નિસ્તેજ જાહેર કરી દેવામાં આવ્યો. નિસ્તેજ એટલે રદ જાહેર કરી દેવામાં આવ્યો અથવા તો પસાર ન થયો. અને તમે સમજો છો એમ રીતે આ બિલ સામાન્ય બિલ હતું. આ ખરડો કેવો હતો? સામાન્ય ખરડો હતો એટલે આ બંને જગ્યાએથી પસાર થવો જરૂરી છે. ચલો આજ આપણે બંધારણીય સુધારાનો ખરડો હોય તો બંને જગ્યાએ પાસ થવો જોઈએ. હા આજ આપણું માની લો કે બજેટ છે તો બજેટ માત્ર ને માત્ર આપણે લોકસભાને જ કન્સિડર કરીએ છીએ. આજ આપણી જે છે જોઈન્ટ પાર્લામેન્ટ સેશન છે તો એમાં લોકસભાનું જ વર્ચસ્વ છે. પણ સામાન્ય ખરડો છે એટલે બંનેમાં પસાર થવો જોઈએ એટલે પસાર ન થયો. ત્યાર પછી વીપીસીની ગવર્મેન્ટ આવી અને વીપીસીની ગવર્મેન્ટે પાછો આપણે ત્યાં એક અલગથી છે એ ખરડો લાવ્યા. કેટલામો? 72મો ખરડો. પણ 72મો ખરડો સરકારમાં છે એ રજૂ થાય એની પહેલાં જ સરકાર જતી રહી એટલે એ બી આપણે છે રદ બાદલ જાહેર કર્યો. ત્યાર પછી પીવી નરસિંહ રાવની ગવર્મેન્ટ આવી અને એને 2 ખરડા રજૂ કર્યા. 1 73 અને 1 74. આ 2 ખરડા પસાર થઈ ગયા. રાષ્ટ્રપતિની સાઇન થઈ ગઈ એટલે આપણે છે. હવે અમુક નાની નાની વસ્તુને તમારે કમ્પલસરી યાદ રાખવાની થાય દોસ્તો. સપોઝ કે આપણે એવું કહીએ છીએ કે જે પંચાયતી રાજ છે એ પંચાયતી રાજ જ આપણું શું છે તો કે સ્થાનિક સ્વરાજની સંસ્થા છે. આપણે ત્યાં નગરપાલિકા મહાનગરપાલિકા જ શું છે તો કે જે છે એ આપણી શહેરી સ્થાનિક સંસ્થા છે. તમને પેપર મળશે 2016નું બિન સચિવાલય ક્લાર્કનું. પ્રશ્ન એવી રીતે હતો કે ભારત દેશની પ્રથમ છે એ મહાનગરપાલિકા કઈ? હવે આવો પ્રશ્ન ના પૂછાય કારણ કે બધાય પ્રીવિયસ યરના પેપર જોઈ લીધા હોય. તો પ્રશ્ન એવો પૂછી લે કે ભારત દેશની પ્રથમ મહાનગરપાલિકા એટલે મદ્રાસ મહાનગરપાલિકાની સ્થાપના થઈ હતી 1687માં. એના ગવર્નર કોણ હતા અથવા તો કોના પ્રયત્નથી સ્થાપના થઈ? ત્યાં શું થઈ જાય? બધું ધોળું થઈ જાય કે આપણે આવડતું નથી કે આપણે તૈયારી કરીએ છીએ ખોટા વેમાં છે. આપણે ડિમોરલાઇઝ થઈએ. ડિમોરલાઇઝ થવાની જરૂર નથી દોસ્તો. તમે જે પેપર સેટરને એનાલિસિસ કર્યું ને એને ખોટો અંડર એસ્ટિમેટ કર્યો. તમારે હવે થોડુંક અપ લેવલનું વાંચવાનું થતું હતું. તમે જે દિવસથી દિવસ છે ડાઉન લેવલનું વાંચવા જતા ગયા એવું ન થવું જોઈએ. એટલે વ્યક્તિનું નામ શું છે તમારે જો આવડતું હોય તો મને કહી દેવાનું થાય છે, ના આવડતું હોય તો હમણાં જ હું તમને કહી દઈશ.
એ વ્યક્તિનું નામ તમારે કમ્પલસરી મને કમેન્ટમાં જણાવવાનું થાય છે કે કયા વ્યક્તિના પ્રયત્નથી, અથવા કયા મદ્રાસ પ્રાંતના ગવર્નરના છે એ બહુ સારા પ્રયત્નના લીધે છે એ ભારત દેશમાં મદ્રાસ ખાતે 1687માં પ્રથમ મહાનગરપાલિકા સ્થાપિત થઈ. ચલો ડન છે. ઓકે, એટલે આપણે જે વાત કરતા હતા કે ખાસ કરીને આ બંધારણીય સુધારો જે છે એ બંધારણીય સુધારો કેટલામો થશે, તો કે બંધારણીય સુધારો આમાં 73 થશે અને આમાં 74 થશે. ચલો આ પહેલી વસ્તુ આપ બધા જાણો છો. બીજી વસ્તુ, પરિશિષ્ટ કેમાં સમાવેશ થયેલો છે શેડ્યુલ, તો કે આ શેડ્યુલ 11 અને આ શેડ્યુલ 12 આ બી તમે જાણો છો. અનુચ્છેદ કેટલા, 243. 243 માં એ થી ઓ જી ની જોગવાઈ અને પી થી ઝેડ જી ની જોગવાઈ. આ પ્રશ્ન તમને મળશે જીપીએસસી નો 2018 નું પેપર, ચીફ ઓફિસર નું પેપર, જે સુપર ક્લાસ 3 લેવલ ની એક્ઝામ કેવા છે. આમાં પ્રશ્ન પૂછાયેલો કે ભાઈ આ પંચાયતી રાજ બાબતની જોગવાઈ કેટલામાં અનુચ્છેદ, તો કે 243 થવું જોઈએ. નહીં અમુક નંગને પાછો બગડા જગ્યાએ એકલો દેખાય જાય એવું નહીં દોસ્તો, 243 યાદ રાખવાનું. પ્રોપરલી જે વસ્તુ ભણો છો એ પ્રોપરલી ભણો. અમને દરેક મહિના ફેબ્રુઆરી મહિના જ લાગતા હોય, બોલો દરેકે દરેક મહિના ફેબ્રુઆરી મહિના જ લાગતા હોય. અને ઘણી વાર તો જયારે છે એ ફેબ્રુઆરી મહિનામાં જયારે છે મહાશિવરાત્રી ડખા થઈ જાય છે ને કે તકલીફ જ તકલીફ પડે. મહાશિવરાત આવે તો કઈ વાંધો નહીં, પણ જયારે જયારે એવો સમયગાળો આવ્યો ને કે ફેબ્રુઆરીમાં કદાચ જો રક્ષાબંધન ભેગી ભેગી આવી ને તો આ બધા નંગ ક્યાંય દેખાશે જ નહીં. ભવ્ય ભૂતકાળ તાજો થઈ ગયો છે, એટલે અત્યારે લેક્ચર જોતા જોતા અંદર ગલગલિયા થતો હોય છે. હા આવું ના આવવું જોઈએ, રક્ષાબંધન ની સાથે સાથે ફેબ્રુઆરી મહિનો આવવો જોઈએ નહીં. એટલે અમુકને કઈ ચિંતા કરવાની જરૂર નથી કે જેને આ બધી વસ્તુમાં છે એ કોઈ પણ પ્રકારનું મગજ શક્તિઓની છે એ વધારે છે, એને કસવાની જરૂર નથી કે આ બધું ફેબ્રુઆરી મહિનો શું છે. આ પછી કેવું થાય ખબર, બે ચાર ભાઈઓ આપણે બેઠા હોય, નકલંગે બેઠા હોય, ખેતલા બાપા એ બેઠા હોય, ડિલક્સ એ બેઠા હોય, અને ત્રણ ચાર ભાઈઓ ત્યાં એક ગ્રુપ બેઠા હોય, અને ગ્રુપ માંથી પછી છે સાંજે 6 વાગ્યાની એકદમ સારો મોસમ હોય અને ઉપરથી એકાદો આમ રેનબો નીકળું હોય અને 6-7 વાગ્યાનો ટાઈમ હોય, અને એકાદો ભાઈ એમ કહે કે વાહ યાર કેટલું સારામાં સારું એટમોસ્ફિયર છે, જો તો ખરી આમ રેનબો નીકળું, કેટલો આમ ખુશનુમા મોસમ છે. આવા ટાઈમે આપણે ખાસ કરીને છે એ આપણે બહુ મસ્તનું છે, આબુબાજુ જતા હોય તો કેવી મજા આવે. તો ઓલો પાછો એક નંગ ઉભો કે હા સાચી વાત છે ભાઈ, તો આપણે 7 વાગ્યાની અંબાજીની આરતી કરીને અવાય. હું કહું આને કાંઈ જ ન કરાય, આને તૈયારીમાંથી રાજીનામું આપી દેવાય, સ્વૈચ્છિક રાજીનામું કે મારે તૈયારી કરવી જ નથી. આપણે એવું નથી કહેતા કે ધર્મ બાબતે અંબાજી આરતી કરો ભાઈ, માતાજી છે દરેકને પોતાના ધર્મવાળા છે, તો આપણને આપણા ધર્મવાળા ન હોય ધર્મ બાબતે નહીં, પણ ત્યાં હવે બીજો 7 વાગ્યાનું કે છે કે આબુ બેઠા હોય તો કેવી મજા આવે, તું ત્યાં આરતી લેતો હોય, તું રેવા દે ભાઈ તૈયારી ન કર, તારા આમાં ગ્રીન મેરેજ જ થવાના છે, અને ગ્રીન મેરેજ ના થાય તો તારે જીજે 17 આવશે. શું આવશે? જીજે 17. અને જો આ જીજે 17 શું છે એ ખબર ના પડે ને તો આપણે વાડી વિસ્તારમાં કામ કરવાનું ચાલુ કરી દેવાય, સમજો છો. એટલે મારો કહેવાનો મતલબ એ હતો દોસ્તો કે આ એ થી ઓ યાદ રાખવાનું થાય ને આ પી થી ઝેડ જી, ઝેડ જી એટલે ઓલા ઓલા ઝેડ જી ને એ લગ્ન પછી આવશે, એ મેરેજ પછી આવશે જો થાશે તો. પણ આપણે આ કેવી રીતે હોય દોસ્તો, જો એ થી ઝેડ સુધીની જોગવાઈ તો તમને ખ્યાલ જ છે, પછી શું હોય ઝેડ એ આવે, ઝેડ બી આવે, એવી રીતે ઝેડ બી સી ડી ઈ એફ જી આવશે. ઠીક છે, ચલો આ એક વસ્તુ રાખવાની થઈ છે. બીજી વસ્તુ યાદ રાખવાની થઈ છે, આમાં અનામત વિષય રાખ્યા છે. આમાં શું રાખ્યા છે? અનામત વિષય. આમાં 29 વિષય ને આમાં કેટલા? 18 વિષય છે. આ કમ્પલસરી યાદ રાખવાનું થાય. બીજી વસ્તુ, આનો અમલ ક્યારે થયો? આનો અમલ ક્યારે થયો? આનો અમલ થયો 24/4/93 માં. ક્યારે? 24/4/93 માં. ગયા લેક્ચરમાં પ્રશ્ન પૂછ્યો હતો કે ભારત દેશમાં 24/4 એટલે કે 24 એપ્રિલ ને આપણે પંચાયતી રાજ દિવસ ઉજવીએ છીએ કયા વર્ષથી? તમારા બધાની ઘણી સારી કમેન્ટ આવી હતી, સાચી કમેન્ટ આવી હતી. તો એ દોસ્તો ક્યારથી આવશે? 2010 થી. અને આ ક્યારથી અમલ થયો? 1/6/93 થી. ક્યારે? 1/6/93 થી. આ બેને આપણે ગુજરાતમાં કેવું હોય તો ગુજરાતમાં ક્યારે? તો કે ગુજરાતમાં 15/4/94. ક્યારે? ગુજરાતમાં 15/4/94. આટલી વસ્તુ કરી લો, કોઈ પણ પરીક્ષામાં તમને 5 માર્ક ના આપે તો મને કહેજો, ધેટ ઇઝ કોલ્ડ સ્માર્ટ વર્ક. આપણે ખાલી આ મિત્રો માત્ર ને માત્ર એક છે ટેબલ યાદ રાખવું છે, આપણે એક ટેબલ યાદ રાખવું છે. ટેબલ યાદ રાખતા તમને 3-4-5 માર્ક આપે તો શું ખોટું? આ એટલું ટેબલ યાદ રાખો, ઓલું આખે આખા ચોપડા ચોપડા તમે ગોખી નાખો ને એમાંથી કઈ આવે નહીં. તો આટલી વસ્તુ ઇમ્પોર્ટન્ટ છે ને ભાઈ, સ્ક્રીનશોટ લેવો હોય તો લઈ લો, બસ ઇનફ છે. અને આને જે યાદ રાખી લો ને તમને કદાચ યાદ બી હશે તો કઈ વાંધો નહીં, આનાથી બીજી વસ્તુ આપણે ક્યાંક ને ક્યાંક સમજશું. એટલે આ વસ્તુ શું થઈ? તો કે ભાઈ આપણે જે એ બેઝિક બાબત છે જે આને જોઈ છે, એટલે આને બંધારણમાં સ્થાન તો મળી ગયું છે, આપણે આને બંધારણમાં સ્થાન
प्रेक्टिकल बाबत थती होय पंचायती राज छे एमां प्रेक्टिकल बाबत थती होय तो प्रेक्टिकल बाबत में शुं थवुं जोईए आ हवे थोड़ुंक जे गूंचवण वाळुं आवशे एटले माइंड आया राखजो अने बी फोकस करीने जे એ ભણજો કદાચ ઐશ્વર્યા મજુમદારના જે અત્યારે જે નવરાત્રી કરતા હોય તો નવરાત્રી કરી નાખજો હ એ સંધિ અલગ પ્રકારની પાડી અને નવરા થઈને અહીંયા તૈયારી કરજો ચાલો જો ચૂંટાયેલો વ્યક્તિ કોણ હશે સરપંચ તાલુકા પ્રમુખ ને જિલ્લા પ્રમુખ આ તમને ખબર હશે હવે મારે શું કહેવું છે કે ભાઈ આમાં કેટલી વસ્તી સુધી છે એ ગામ તાલુકો કે જિલ્લો હોય અહીંયા કેટલી હોય 25,000 સુધીની વસ્તી હોય ને તો ગ્રામ પંચાયત હોય આમાં જે છે એ 1,00,000 સુધી અને આમાં જે કેટલી 4,00,000 સુધી છે એ જિલ્લા પંચાયત અહીંયા સુધી ક્લિયર છે બીજી વસ્તુ છે કે ભાઈ આમાં ખાસ યાદ રાખવાનું થાય છે કે ભાઈ આ જે રહે છે એ અનામત નક્કી કોણ કરે ગ્રામ પંચાયત તાલુકા પંચાયત ને જિલ્લા પંચાયતમાં અનામત હજી જે મિત્રો નવા છે ન ખબર હોય તો યાદ રાખવાનું ગામમાં તલાટી તાલુકામાં કોણ તો કે ટીડીઓ જિલ્લામાં કોણ ડીડીઓ અને રાજ્યમાં કોણ ડીસી ડીસી એટલે યાદ ન રહે તો આપણે જો મિક્સ મેચ થઈ જતું હોય કે ડેપ્યુટી કલેક્ટર ને ડેવલપમેન્ટ કમિશનર તો સિમ્પલ છે રાજ્યમાં વિકાસ કમિશનર યાદ રાખી લેવું ડીસી એટલે અહીંયા હું ડેવલપમેન્ટ કમિશનર ની વાત કરીશ ઠીક છે ચલો તો અનામત જે ગામનું અનામત હોય ને એ ગામનું અનામત હંમેશા કલેક્ટર નક્કી કરે છે ગ્રામ પંચાયત છે એમાંથી ઓબીસી કેટલું અનામત છે હું તમને હમણાં જ કહું છું કોને કેટલું અનામત મળે એ કહું છું પણ ગામનું અનામત હંમેશા કોણ નક્કી કરે કલેક્ટર તાલુકા ને જિલ્લાનું બેયનું અનામત નક્કી કોણ કરશે વિકાસ કમિશનર કોણ નક્કી કરશે વિકાસ કમિશનર આપેલી વસ્તુ યાદ રાખવાની થઈ આ પ્રશ્ન પૂછાય છે બીજી વસ્તુ કે ભાઈ આની જે ખાસ કરીને સભ્ય સંખ્યા કેટલી આની શું છે સભ્ય સંખ્યા કેટલી આમાં મિનિમમ 8 થી 16 હશે આમાં 16 થી 32 હશે અને આમાં 32 થી 52 હશે અમુક પાછા જે છે એ હોશિયાર વિદ્યાર્થીઓ હશે કે જેને ક્યાંક ને ક્યાંક છે એ લીંબુ ચમચીમાં છે એ ક્યાંક ભાગ લીધો હોય છતાં એને મેડલ ન મળ્યો હોય આવા લોકો એને એમ થશે કે ના સાહેબ અહીંયા તો 7 છે અહીંયા તો 15 જોઈ અને માં તો 31 જોઈ રાવણી ઇન્સ્ટિટ્યૂટ ઓલવેઝ અપડેટમાં માને છે કોઈ પણ પ્રકારના અપડેટ આવી હશે ને તો ઓલવેઝ તમને રાવણ ઇન્સ્ટિટ્યૂટના માધ્યમથી સોશિયલ મીડિયાના માધ્યમથી મળી જશે ઓનલાઈન પ્લેટફોર્મથી હા ચલો ચલો તમે એક વસ્તુ માનો કે અહીંયા 7 છે 15 છે અને 31 જસ્ટ ઇમેજિન કરો છો હું એવું કહું છું કે હું ખોટો છું તમે સાચો છો પણ તમને એ વસ્તુ ખબર પડે ને કે પહેલા આપણને જે અનામત મળતું હતું એ મહિલાને અનામત હવે જ્યારે આનંદીબેન પટેલ આવ્યા ત્યારથી અનામત કેટલું મળે છે 1/2 મળે છે અહીંયા સુધી તમે મારી સાથે અગ્રી છે તો યસ નો મને છે એ કમેન્ટ આપી દો અત્યારે અનામત 50% મળશે અત્યારે અનામત કેટલું મળે છે પંચાયતી રાજમાં મહિલાઓને 50% ચલો હાલો તમે કયો એ પ્રમાણે કહીએ છે કે 7 જ સીટ છે હું 8 બોલ્યો મારાથી બાય મિસ્ટેક થઈ ગઈ એવું આપણે 2 સેકન્ડ માટે માની લઈએ તો 7 એના 50% કરો એટલે 3.5 થાય એટલે એવો મતલબ થાય કે 3.5 છે એ બેનો 3.5 બજરંગ દળ થાય એવું પોસિબલ દોસ્તો સભ્યો કોઈ દિવસ અડધો હોય એક એક ભલે હાલો ઘણી વાર એવું થતું હોય કે મહેન્દ્ર તું તાર બાપા જેવો બાઠિયો રહી ગયો ના એ બિચારો દેખાતો જ ન હોય આપણી કમે ઘણી વાર તો એ અમુક જેના જે પગ ના પૂછતા હોય તો એ રોયલ એનફિલ્ડ લઈને જતો હોય આપણે એમ દેખા રોયલ એનફિલ્ડ એકલું એકલું હાલે છે કે શું છે એકલું એકલું ન ચાલતું હોય વસ્તુ શું હોય ભાઈ થોડોક કહું જે એ ઉંમર મનાનો પણ વસ્તુ હોય છે આપણે એને કોઈ પણ પ્રકારનો દોષ નથી દેતા પણ પરિસ્થિતિ એ બને છે દોસ્તો કે ભાઈ ક્યારે અડધો સભ્ય તો કન્સિડર નહીં જ થાય ને 21 વર્ષ થઈ જાય તો તમારે પછી એને એક સભ્ય તરીકે જ કન્સિડર કરવો પડશે તો તમે જો 7 લ્યો 15 કે 31 પોસિબલ થાય ના થાય કારણ દોસ્તો હવે તમારી હંમેશા સભ્ય સંખ્યા કેવી આવશે ઇવન નંબરમાં જ આવશે એટલે આ 8 જે તો ત્યાં 4 છે મહિલાઓ આવશે તો પછી 4 કેવા આવશે પુરુષ આવશે 16 હશે તો ત્યાં 8 હશે અને 32 હશે તો એવી રીતે
સમજાય છે? એટલે આ ખાસ યાદ રાખજો, જે લોકોને કન્ફ્યુઝન હોય ને કે સાત છે કે આઠ છે, તો હવે આઠ જ આવશે હંમેશા. હવે જ્યારથી જે અનામત 50% આવી ગયું એટલે સભ્ય સંખ્યા હંમેશા કેવી આવે? બે કી સંખ્યામાં જ આવે, એ જે હંમેશા ઈવન નંબરમાં જ આવશે. ચલો અહીં સુધી ક્લિયર થયું? આને યાદ રાખવાનું થાય છે. બીજી આનાથી વિશેષ યાદ રાખવાનું છે કે આમાં દર 3000 બે સીટ વધે, આમાં દર 25000 બે સીટ વધે, અને આમાં દર લાખે એક બે સીટ વધે. આમાં 3000 25000 અને લાખે બે સીટ વધશે, એને યાદ રાખવાનું થાય. બીજી વસ્તુ કે ચૂંટણી થઈ જાય, આ ચૂંટણી પછી પ્રથમ બેઠક બોલાવવાની સત્તા કોને છે? ચૂંટણી પતી ગઈ પછી પ્રથમ બેઠક કોણ બોલાવે? તો આમાં હંમેશા પ્રથમ બેઠક કોણ બોલાવે? ટીડીઓ, ડીડીઓ અને આમાં ડીસી. પણ પ્રશ્ન એવી રીતે હતો કે ચૂંટણી થઈ ગયા પછી કેટલા ટાઈમમાં પ્રથમ બેઠક મળી જવી જોઈએ? તો એક મહિનો કે ચાર અઠવાડિયા, જે ઓપ્શન હોય આપણે ટીક કરવાનો. એક મહિનો અથવા તો ચાર અઠવાડિયા, જે ઓપ્શન હોય ટીક કરવાનો. તમને એમ થાય કે સાહેબ બે ઓપ્શન હોય તો? ના હોય આવા કોઈ દિવસ. અને બે ઓપ્શન હોય તો તમને બે સાચા આન્સર આપવા પડે. પ્રથમ બેઠકમાં, આ પ્રથમ બેઠક જ્યારે મળે છે તે પ્રથમ બેઠકમાં નક્કી શું થાય? તો કે આમાં જે એ આપણે શું કર્યું? તો કે ગ્રામ પંચાયતના મતદારોએ કેટલા મત આપ્યા હતા? ગ્રામ પંચાયતના મતદારોએ બે મત આપ્યા હતા. એક કોને આપ્યો હતો? સરપંચને આપ્યો હતો. બીજો કોને આપ્યો હતો? સભ્યને આપ્યો. તો સરપંચ તો ચૂંટાઈ જ ગયો છે, તો આમાં કોને ચૂંટણી કરવાની? ઉપસરપંચની. આ બે કોને મત આપ્યા હતા? સભ્યને. તો આમાં કોને? તો કે આમાં તાલુકા પંચાયતના પ્રમુખ અને જિલ્લા પંચાયતના પ્રમુખ છે, એ આ પ્રમુખ અને ઉપપ્રમુખની જે ચૂંટણી થશે. કોની ચૂંટણી થશે? પ્રમુખ અને ઉપપ્રમુખ તાલુકા અને જિલ્લાના. તો આને ખાસ યાદ રાખવાનું થાય. આનાથી વિશેષ હવે થોડુંક યાદ રાખજો. માની લ્યો દોસ્તો કે ક્યારે રાજીનામું આપવું છે, કોઈ વ્યક્તિએ ક્યારે રાજીનામું આપવું છે, તો એ રાજીનામું કોને સંબોધન કરીને આપશે? સપોઝ કે એક છે સિમ્પલ, એક સરપંચ હશે એનાથી ઉપર, ઉપસરપંચ હશે એનાથી ઉપર, એનાથી મતલબ નીચે સભ્ય હશે. એક આખી આ હાયરાર્કી બનેલી હશે. આ તાલુકા પ્રમુખ હશે, ઉપપ્રમુખ હશે અને સભ્ય હશે. જિલ્લા પ્રમુખ, ઉપપ્રમુખ અને સભ્ય. ચાલો સુધી ક્લિયર હશે તમને? ઓકે. જો હવે સિમ્પલ એક વસ્તુ યાદ રાખવાની, આ પેલા રેન્ક ઉપર જે વ્યક્તિ હોય, પેલા રેન્ક ઉપર જે વ્યક્તિ હોય એ હંમેશા રાજીનામું કોને આપે? એક સિમ્પલ વસ્તુ યાદ રાખવાની કે ત્રણેય સ્તરમાં જે પેલા વ્યક્તિ ઉપર જે હોય ને એ હંમેશા એનાથી અપર લેવલના જે વ્યક્તિ હોય એને રાજીનામું આપે. એટલે એવું નહીં યાદ રાખવાનું. શું યાદ રાખવાનું? માની લઈએ દોસ્તો કે ભાઈ સરપંચ છે, તો સરપંચ સાથે રોજબરોજ કામ કરે છે કોણ? તો કે સરપંચ સાથે રોજબરોજ કામ કરે છે તલાટી. તો તલાટીની ઉપર કોણ થયો? તો કે ટીડીઓ. તો હંમેશા એ રાજીનામું કોને આપે? તાલુકા પંચાયતના પ્રમુખ રોજબરોજ કોની જોડે કામ કરે? ટીડીઓ. તો ટીડીઓની તરત ઉપર કોણ થયો? તો કે ડીડીઓ. તો હંમેશા રાજીનામું કોને આપે? ડીડીઓ. જિલ્લા પંચાયતનો પ્રમુખ કોની સાથે કામ કરે? તો કે જિલ્લા પંચાયતનો પ્રમુખ રોજબરોજ છે, ડીડીઓ સાથે કામ કરે. એની તરત ઉપર કોણ થયો? તો કે ડીસી, એટલે ડેવલપમેન્ટ કમિશનરને રાજીનામું આપે. અહીં સુધી ક્લિયર? બીજી જે બીજા પદ ઉપર છે એ હંમેશા રાજીનામું કોને આપે? કે જે 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 જગ્યાનો એ વ્યક્તિ છે, એ ચૂંટાયેલો છે, એ બીજા નંબરનો દરજ્જો ધરાવે છે. એટલે શું? તો કે આ ઉપસરપંચ, ઉપસરપંચ ક્યાંનો? તો કે ગ્રામ પંચાયતનો. તો હંમેશા એ રાજીનામું કોને આપે? ગ્રામ પંચાયત. ઉપપ્રમુખ ક્યાંનો? તો કે ભાઈ તાલુકા પંચાયતનો. તો એ રાજીનામું કોને આપે? તાલુકા પંચાયતને. અને ઉપપ્રમુખ ક્યાંનો? તો કે જિલ્લા પંચાયતનો. તો હંમેશા રાજીનામું કોને આપે? જિલ્લા પંચાયતને. આ બીજી વસ્તુ ક્લિયર થઈ ગઈ. ત્રીજી વસ્તુ, સભ્ય કોને રાજીનામું આપે? તો કે સભ્ય હંમેશા જે પેલા પદ ઉપર બેઠો હોય એને રાજીનામું આપે. એટલે ગામનો સભ્ય સરપંચને, તાલુકાનો સભ્ય તાલુકા પંચાયતના છે જે એને પ્રમુખને, અને જિલ્લાનો સભ્ય છે જિલ્લા પંચાયતના સભ્ય. બસ ઇનફ. આટલી વસ્તુનો સ્ક્રીનશોટ લઈ લો. હજી આનીથી વિશેષ બાબત છે હું તમને જણાવું છું, પણ આટલી વસ્તુ આપણને યાદ રહેવી જોઈએ. વસ્તી યાદ રહેવી જોઈએ, આપણને યાદ રહેવી જોઈએ કે ભાઈ અનામત બેઠક નક્કી કરે. આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ અનામત બેઠક પછી જ્યારે રાજીનામું આપવાની થાય તો રાજીનામું કોને આપવાનું થાય છે. આપણને યાદ રહેવું જોઈએ કે ભાઈ આ જ્યારે ચૂંટણી પતી જાય પછી, ચૂંટણી પતી જાય પછીની ઘટનાક્રમ કેવી રીતે ઘટે છે. એનાથી વિશેષ છે આપણે યાદ રહેવું જોઈએ કે ભાઈ રાજીનામું આપો છો તો રાજીનામું આપ્યા પછી રાજીનામામાં કોઈ પણ પ્રકારની તકરાર થઈ હોય, શું થઈ હોય? રાજીનામામાં કોઈ પણ પ્રકારની તકરાર થઈ હોય તો એ તકરારનો અંતિમ નિર્ણય કોણ લે છે? આ કદાચ નહીં જોયું હોય. હવે આપણે યાદ રાખજો, માની લઈએ દોસ્તો કે રાજીનામું આપીએ તો રાજીનામાના તકરારનો નિર્ણય કોણ લે છે? કે ભાઈ રાજીનામું બંધારણીય રીતે યોગ્ય છે કે નહીં? પહેલી વસ્તુ આપણી ગ્રામ પંચાયત, ગ્રામ પંચાયતમાં સરપંચ, એમાં ઉપસરપંચ, એમાં સભ્ય.
અહીં સુધી ક્લિયર? જો રાજીનામાનો તકરાર થાય, શું થાય? રાજીનામાનો તકરાર થાય તો રાજીનામાના તકરારનો સરપંચનો જે નિર્ણય હોય એ હંમેશા કોણ લે? ડેપ્યુટી ડીડીઓ સાહેબ લે. આ કમ્પલસરી યાદ રાખવાનું. એનું રીઝન શું? આ પ્રશ્ન પૂછાય કારણ કે તમે છે ને બોલા 150 એ 150 આલી ગયા હોય. ટીડીઓ ડીડીઓ અને ડીસી, ટીડીઓ ડીડીઓ ડીસી, એવું ન થાય દોસ્તો. જ્યારે રાજીનામું આપે તો વાંધો નહીં, પણ રાજીનામા અંગેની તકરાર થાય તો તકરારનો નિર્ણય અંતિમ કોનો રહે? સરપંચ બાબતે ડેપ્યુટી ડીડીઓ નો રહે છે. અને જ્યારે છે એ ઉપસરપંચ પ્લસ જે સભ્યો જે છે ક્યાંના ગ્રામ પંચાયતનો, એના તકરારનો નિર્ણય હંમેશા કોણ લેશે? ટીડીઓ લેશે, તાલુકા ડેવલપમેન્ટ ઓફિસર લેશે. એનાથી વિશેષ જ્યારે જે છે એ તાલુકા પંચાયત છે, તાલુકા પંચાયતના પદાધિકારીઓમાં છે, તાલુકા પંચાયતના પ્રમુખ છે, ઉપપ્રમુખ છે અને સભ્ય છે. તો તાલુકા પંચાયતનો એ પ્રમુખ હંમેશા રાજીનામું કોને આપશે? તો કે રાજીનામું તો આપશે એના અપર લેવલના વ્યક્તિને, ડીડીઓ. પણ રાજીનામા અંગેનો તકરાર થાય તો તકરારનો નિર્ણય કોણ લેશે? તો કે એ લેશે ડીસી. કોણ? એક પદ ઉપર આવી જશે, આ ખાસ યાદ રાખજો. અને અહીંયા આ બે માં કોણ આવી જશે? તો કે ડીડીઓ સાહેબ આવી જશે. કોણ આવી જશે? ડીડીઓ સાહેબ. આવી જ રીતે છે એ જિલ્લા પંચાયત હોય તો જિલ્લા પંચાયત છે એ જિલ્લા પંચાયતના પ્રમુખ આ કમ્પલસરી યાદ રાખવાનું. શું કામ? કારણ કે આ આ બંને એક થઈ જશે, પંચાયત સચિવ અને ડીસી. થોડુંક ચેન્જીસ છે, થોડાક પ્રકારનું ડીપમાં આપણે ભણ્યા છે, એક્ઝામ ઓરિયન્ટેડ ભણ્યા છે, એટલે આમાં કોઈ પણ પ્રકારનું મિક્સ મેચ ના થાય. યાદ રાખજો શું કીધું મેં તમને. જો રાજીનામું, રાજીનામાનો તકરાર થાય અને તકરારમાં બધે અંતિમ નિર્ણય કોનો? રાજીનામું આપ્યું એ બંધારણ રીતે યોગ્ય છે. કયો યોગ્ય? કોણ જોવે? તો કે ભાઈ ગ્રામ પંચાયતના સરપંચના રાજીનામાને તકરાર થાય તો એનો નિર્ણય હંમેશા કોણ લેશે? ડેપ્યુટી ડીડીઓ લેશે. ઉપસરપંચનો કે સભ્યનો ડીડીઓ હંમેશા નિર્ણય રાજીનામા અંગેનો કોણ લેશે? ટીડીઓ લેશે. તાલુકા પંચાયતનો પ્રમુખ છે તો એ ડેવલપમેન્ટ કમિશનર, અને જે ઉપપ્રમુખને સભ્ય છે તો એ કોણ લેશે? ડીડીઓ. અને જ્યારે જે જિલ્લા પંચાયતમાં જિલ્લા પંચાયતના પ્રમુખને ઉપપ્રમુખ, જોજો આ પેલા બે પદ એક એકનો જ નિર્ણય લેશે, એટલે પંચાયત સચિવ અને સભ્ય છે એ કોણ લેશે? ડીસી. ચલો ડન છે અહીં સુધી? અહીં સુધી આવડી ગયું છે? યાદ રહી ગયું હોય તો આપણે નેક્સ્ટ ફર્ધર બીજી બાબતે જઈએ છીએ. ઠીક છે? ઓકે ચલો. આપણે પંચાયતી રાજ ભણતા હોય દોસ્તો, અને પંચાયતી રાજ ભણતા સાથે સાથે જો આપણે 73 અને 74 અમેન્ડમેન્ટ ન જોઈએ તો તો કંઈ ભણ્યા જ ન કહેવાય ને. 73 74 અમેન્ડમેન્ટ ભણ્યો જ નથી તો પણ કંઈ ભણ્યું જ નથી, એના જેવું થશે દોસ્તો. એટલે હવે ખાસ યાદ રાખવાનું થાય 73 અને 74 અમેન્ડમેન્ટ. જો આને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી શકીએ, એક પંચાયતી રાજ આર્ટિકલ 243 એમાં એ થી ઓ સુધીની જોગવાઈ, નગરપાલિકામાં પી થી ઝેડ જી સુધીની જોગવાઈ, સહકારી કોઓપરેટિવમાં ઝેડ એચ થી લઈને ઝેડ ટી સુધીની જોગવાઈ. આ કદાચ યાદ નહીં રાખો ચાલશે, મતલબ ઝેડ એચ ને ઝેડ ટી યાદ રહેવું જોઈએ, બસ ઇનફ છે. પછી પાછા દરેકે દરેકમાં ઇન્ડિવિજ્યુઅલ યાદ નહીં રહેતો ખ્યાલ ચાલશે, પણ આમાં પાછું આપણને કમ્પલસરી યાદ રહેવું જોઈએ કે એ માં શું છે, બી માં શું છે, એ બધી વસ્તુ. 243 એ માં શું આપેલું છે? તો કે 243 એ માં આપણને આપેલું છે ગ્રામ સભાની વ્યાખ્યા. હવે જેવી ગ્રામ સભાની વ્યાખ્યા આવે એટલે તમને મને બેઈને પ્રશ્ન થાય કે સાહેબ તો ગ્રામ સભા અને ગ્રામ પંચાયત વચ્ચે ડિફરન્સ શું છે? ગ્રામ સભા અને ગ્રામ પંચાયત વચ્ચેના ડિફરન્સ શું છે? ખ્યાલ છે તમને? જો ખ્યાલ હોય તો મને કમેન્ટમાં કહી દેજો તો પછી આપણે આગળ વધીએ. ગ્રામ સભા અને ગ્રામ પંચાયત વચ્ચે છે એ બે વચ્ચે ડિફરન્સ શું? જો ગ્રામ સભા એટલે ગામની મતદાર યાદીમાં નોંધાયેલા તમામ લોકોનું બનેલું એક સંગઠન, ધેટ્સ કોલ્ડ ગ્રામ સભા.
ગ્રામ પંચાયત એટલે એમાંથી અમુક લોકોને આપણે ચૂંટીએ અને પછી ભારત દેશમાં જે અલગ અલગ ગામડાવાળા સંચાલન માટે મોકલીએ એને ગ્રામ પંચાયત કહેવાય. એક બહુ જબરદસ્ત અને બહુ સારામાં સારું સ્ટેટમેન્ટ આપ્યું છે. એ સ્ટેટમેન્ટના જે પ્રેરણા છે એ વ્યક્તિનું નામ એટલે લોકનાયક જેપી જયપ્રકાશ નારાયણ. અને એક એવું સ્ટેટમેન્ટ આવ્યું કે ભારત દેશમાં જેવો સંબંધ છે એ વિધાનસભા અને મંત્રીમંડળ વચ્ચે હોય એવો જ સંબંધ છે ભારત દેશમાં ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે હોય. હવે કેમ માની લઈએ દોસ્તો, આપણી વિધાનસભા છે એને એની કોની સાથે સરખાવ્યું છે? આપણે ત્યાં છે પ્રધાનમંડળ સાથે સમજાયું કે વિધાનમંડળ સાથે સરખાયું. તો પાછું એને શું કીધું કે આ ગ્રામ પંચાયત છે એને કોની સાથે સરખાયું? ગ્રામ સભા સાથે સરખાયું. સિમ્પલ જોજો, હવે આપણે કેવી રીતે એક મુદ્દાને બીજા સાથે લિંક કરીએ. આજે 182 વ્યક્તિઓ છે આપણી જે ધારાસભામાં વિધાનમંડળમાં 182 છે. હું તમને એક સિમ્પલ ક્વેશ્ચન કરું દોસ્તો, જે તમે બધાના બંધારણના તજજ્ઞ થઈ ગયા છે એ બધા જ મિત્રોને, કે શું 182 ને એક સાથે મંત્રી બનવું હોય તો બની શકે? રાજાહીન પછી પ્રજાહીન બધા જે વ્યક્તિઓ ના બની શકે. શું કામ? કારણ કે આપણા દેશમાં 91મો સુધારો થઈ ગયો છે. કેટલામો સુધારો? 91મો સુધારો 2003માં થઈ ગયો છે. એમાં એવું કીધું છે કે કોઈ પણ પ્રકારના ગૃહ હશે તો કોઈ પણ ગૃહના વધુમાં વધુ કેટલા ટકા મંત્રી બની શકે? 15%. ઓછામાં ઓછા કેટલા? 12 સભ્ય અને વધુમાં વધુ કેટલા? 15%. તો આના 10% એટલે કેટલા? 18. આના 5% એટલે કેટલા? 9. તો એકી સાથે વધુમાં વધુ કેટલા મંત્રી બની શકે? 27. તો આજે બધા જે 182 છે તો એકી સાથે મંત્રી તો આપણે ત્યાં 27 જ બની શકશે. તો ગ્રામ સભા છે તો ગ્રામ સભામાં તો મતદાર યાદીમાં નોંધાયેલા તમામ લોકો છે. એટલે માની લે કે કોઈ પણ જગ્યાએ છે એ 2000ની વસ્તી છે અને 2000 મતદાર છે, તો એમાંથી જે ગ્રામ સભામાં તો 2000 ભાગ લેશે. પણ શું ગ્રામ પંચાયતમાં બધા જશે? ના, એ તો 8, 10, 12, 14 એમ જ જશે ને. સમજા? એટલે જયપ્રકાશ નારાયણે કીધું કે જેવો સંબંધ વિધાનસભા અને વિધાનમંડળ વચ્ચે એવો સંબંધ છે એ ગ્રામ પંચાયત અને ગ્રામ સભા વચ્ચે. તમારા 91મો સુધારો યાદ રાખો, કમ્પલસરી બનશે. ચલો, એટલે આને એક આપણે કમ્પલસરી યાદ રાખવાનું થઈ જાય કે ભાઈ આ બધી વસ્તુ છે એને કમ્પલસરી આપણે યાદ રાખશું. બીજી વસ્તુ છે કે ભાઈ ગ્રામ સભા બાબતે બે સમિતિઓ બહુ ઇમ્પોર્ટન્ટ હતી. એક છે દિવાકર સમિતિ. કઈ સમિતિ? એક દિવાકર સમિતિ અને બીજી છે બાબા ગોંડા સમિતિ. કઈ છે? બાબા ગોંડા સમિતિ. બીજી વસ્તુ કે જ્યારે ગ્રામ સભા તમારે બોલાવવી હોય ત્યારે ગ્રામ સભા બોલાવતા અગાઉ તમારે 7 દિવસ પહેલા જાણ કરવી પડે સમય, સ્થળ અને તારીખની. અને ગ્રામ સભાનો સમય, સ્થળ અને તારીખ હંમેશા સરપંચ જ નક્કી કરે. પ્રશ્ન એવો આવે કે ગ્રામ સભાનો સમય, સ્થળ, તારીખ કોણ નક્કી કરે? TDO નક્કી કરે, સરપંચ નક્કી કરે, ઉપસરપંચ નક્કી કરે કે પછી ગામનો તલાટી નક્કી કરે? તો હંમેશા કોણ આવશે? તો હંમેશા સરપંચ જ નક્કી કરશે, એને યાદ રાખવાનું. અને ગ્રામ સભામાં થાય શું? તો કે ગ્રામ સભામાં જે મનરેગા છે આ મનરેગા નામની સ્કીમ ને કમ્પલસરી યાદ રાખવાનું થાય છે. ગ્રામ સભામાં મહાત્મા ગાંધી નેશનલ રૂરલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કહેવાય. અને શું કહેવાય? મહાત્મા ગાંધી નેશનલ એમ્પ્લોયમેન્ટ ગેરંટી એક્ટ કહેવાય. આ મનરેગાનું ત્યાં સોશિયલ ઓડિટ થાય અને લોકશાહીને પુનઃ જાગૃત કરવાના પ્રયત્ન થાય. શું થાય? લોકશાહીને પુનઃ જાગૃત કરવાના ત્યાં પ્રયત્ન થતા હોય, એટલે આને કમ્પલસરી યાદ રાખવાનું થાય છે. બીજું 243B આપેલું છે. બીજું શું આપેલું છે? 243B આપેલું છે. ત્યાં પંચાયતની રચનાની વાત કરેલી છે. ત્યાં શેની વાત કરેલી? પંચાયતની રચનાની વાત કરેલી. તો રચના તો કેટલા સ્તરની છે? રચના તો ત્રિસ્તરીય જ મેં તમને કીધું. પછી ત્યાં 2 સ્તરની હતી એ આપણે લાસ્ટ લેક્ચરમાં વાત કરી, એટલે લાસ્ટ લેક્ચર ના જોયો હોય તો એ જોઈ લેવાનો. જ્યાં 4 સ્તરની છે એ બી વાત કરી, 2 સ્તરની એ વાત કરેલી, અને એનાથી વિશેષ કયા વ્યક્તિએ 5 સ્તરની ભલામણ કરી એ બી મેં તમને વાત કરેલી. સીમા શું આપેલું છે? પંચાયતની સંરચના આપેલી છે. ડી સંરચના એટલે પ્રત્યક્ષ પરોક્ષ ચૂંટણીની આપણે ગયા લેક્ચરમાં વાત કરી. ડીમાં અનામતની વાત કરેલી છે. ડીમાં શેની વાત કરેલી? અનામતની વાત કરી. અનામત કેટલું હોય? અનામત કેટલું હોય? તો કે અનામત એક તો ખાસ કરીને મહિલાઓને, બહેનો, દીકરીઓને જે એને તો 50% આપી જ દે છે. ઓબીસી જે છે તો ઓબીસીને હંમેશા 10% અનામત આપે છે. જીપીએસસી 2018નો પ્રશ્ન 1-2 નો કે ગ્રામ પંચાયતમાં ઓબીસીને કેટલું અનામત આપે છે, અમુક ઢગા છે ને 27% લખી એવા હતા.
27% દોસ્તો આપણી ભરતીમાં હોય એ વસ્તુ યાદ રાખજો. આપણે ગવર્નમેન્ટની રિક્રુટમેન્ટ થતી હોય એમાં 27% હોય, આમાં ન હોય. આમાં કેટલા હોય? આમાં 10% હોય. અને એસસી એસટી હોય એને હંમેશા એની વસ્તીના પ્રમાણમાં હોય. એસસી એસટી ને કેટલા હોય? હંમેશા એના વસ્તીના પ્રમાણમાં થાય. તો આપણે કોને કોને વસ્તી અનામત આપીએ છીએ? એક મહિલાઓને આપીએ છીએ, એક ઓબીસી ને આપીએ છીએ અને એક એસસી એસટી ને આપીએ છીએ. અમુકને એમ થાય કે તો પુરુષને શું, પુરુષને આમાંથી જેટલું હોય જોઈએ એટલું, તો એ વધે તો કાંઈ નહીં. એટલે એને તો અમે કંઈ અનામત લેવાની જરૂર જ નથી, બરાબર? એટલે આ આવી રીતે અનામત હોય એને ખાસ યાદ રાખજો. અનામતનો નિર્ણય કોણ લે એ મેં તમને હમણાં જ કહી દીધું છે. 243E છે એમાં શું આપેલું છે? એમાં મુદત આપેલી છે. 243E માં શું આપેલી? મુદત આપેલી છે. હવે પ્રશ્ન સમજો, કોઈ પણ ગ્રામ પંચાયત, તાલુકા પંચાયત કે જિલ્લા પંચાયતની મુદત તો દોસ્તો કેટલી હોય? 5 વર્ષ જ ઓફિશિયલ હોવાની ને. ઓફિશિયલ મુદત કેટલી હોય? 5 વર્ષ જ હોય. પણ માની લઈએ કે માની કોઈ પણ પ્રકારની મુદત છે, આપણે એક ડેટ અઝ્યુમ કરીએ, આપણે એક ડેટ અઝ્યુમ કરીએ કે કોઈ પણ પંચાયત છે એની મુદત છે ને એ 14 ફેબ્રુઆરી 2021 રોજ પૂર્ણ થાય છે. હવે તમને એ પ્રશ્ન થાય કે જો આ પેલી તારીખ ગણવાની કઈ, પેલી ડેટ આપણે ગણવાની કઈ? માની લઈએ દોસ્તો કે ભાઈ આજ આપણે છે એ 2019 લોકસભાની ચૂંટણી થઈ, અલગ અલગ ફેઝમાં ચૂંટણી થઈ, એટલે 23 તારીખે છે એ મે મહિનામાં એનું રિઝલ્ટ આવ્યું. 2019 વાત કરું, 30 તારીખે મે મહિનામાં સરકારે શપથ લીધા એનડીએ, અને પછી છે એ ખાસ કરીને 17 જૂને છે આપણું લોકસભાનું પેલું સત્ર મળ્યું, નવી લોકસભાનું 17મી લોકસભાનું. તો આમાંથી પેલી તારીખ કઈ ગણવાની લોકસભાની? તો કે પેલી તારીખ હંમેશા એ ગણવાની કે પેલી વખત એ લોકો જ્યારે મળ્યા હતા ત્યારે, પેલી બેઠક મળી હતી ત્યારે. તો આ લોકોમાં એવું જ થશે. તો એક તારીખ આપણે એઝ્યુમ કરી લઈએ કે 14 તારીખે બીજા મહિનામાં 2021 પૂરી થશે. તો આ જે મુદત પૂરી થાય છે, એક્સપાયર થઈ જશે, એ એક્સપાયર થઈ જાય છે એના તમે વધુમાં વધુ 2 મહિના પહેલા તમે ચૂંટણી કરી શકો. કદાચ બીજી ચૂંટણીઓ જોડે થતી હોય તો 2 મહિના પહેલા, એટલે આપણે એક સિમ્પલ વસ્તુ થાય કે 14/12/2020 થી લઈ અને 14/2/2021 સુધી મેં ચૂંટણી થઈ જવી જોઈએ. પણ કદાચ એવું થાય કે દોસ્તો અગાઉ ચૂંટણી ન થઈ હોય તો લેટમાં લેટ, મોડામાં મોડી જે એ તમારે છે એ 15 દિવસમાં ચૂંટણી કરી દેવી પડે. એટલે 1/3/2021 સુધીમાં ચૂંટણી કરી દેવી પડે. આ એક કોન્સેપ્ટ છે, જબરદસ્ત કોન્સેપ્ટ છે. આવો કોન્સેપ્ટ નહીં સાંભળો હોય, પરીક્ષાલક્ષી કોન્સેપ્ટ છે, માત્ર એક્ઝામમાં પૂછાઈ શકે એવું છે. એકચ્યુઅલમાં આવું જ થાય છે, એટલે ચૂંટણી કરી દેવી પડે. પણ જો ના કરે તો સાહેબ શું થાય? કદાચ હિન્દુ મુસ્લિમ કે અન્ય કોમ વચ્ચે કોઈ પણ પ્રકારના રમખાણ ફાટી નીકળે તો, અથવા તો માની લો કે ત્યાં પછી છે એ ખાસ કરીને છે એ અતિવૃષ્ટિ ફાટી નીકળી હોય તો, જો કોઈ પણ પ્રકારની ચૂંટણી ન થાય એવી પરિસ્થિતિ હોય તો શું કરવાનું? તો પછી ત્યાં વસ્તુ કરવાની થાય છે કે આપણે તમામ પ્રકારના સંચાલન માટે ત્યાં વહીવટદારની નિમણૂક કરવી પડે. 2018 એક્સટેન્શન ઓફિસ આપણી જે છે એ ગુજરાત પંચાયત સેવા પસંદગી મંડળ દ્વારા છે, જેની પરીક્ષા લેવાની, એ વિસ્તરણ અધિકારીની પરીક્ષામાં પૂછાયેલો આ પ્રશ્ન. આમ પ્રશ્ન પૂછાઈ જાય. હું તમને વિથ એક્ઝામ્પલ લાસ્ટ ટાઈમે મેં તમને આપી દીધા હતા, અત્યારે આપી દઉં છું કે 5 વર્ષ તો બધાને ખબર છે દોસ્તો, 5 વર્ષ બધાને ખબર છે. એ વસ્તુ ઇમ્પોર્ટન્ટ નથી, આ વસ્તુ ઇમ્પોર્ટન્ટ થાય છે. એનાથી વિશે યાદ રાખવાનું થાય છે આપણી પાસે એફ એફ ગેરલાયકાત, કે પંચાયતમાં ચૂંટણી ન લડવા સુધીની ગેરલાયકાત શું છે. અહીંયા જીપીએસસીએ 2019 વર્ડ ટુ માં પ્રશ્ન પૂછ્યો છે, એને યાદ રાખવાનું થાય છે કે આ જે ગેરલાયકાત કઈ છે. ગેરલાયકાત, ગેરલાયકાતમાં બાકી તો બધું તમને ખબર જ છે. અસ્થિર મગજનો ના હોવો જોઈએ, નાદાર ના હોવો જોઈએ, પછી જે એ ભારત દેશમાંથી જે 2 નાગરિકતા ન ધરાવવો જોઈએ, ભારતની ને અંગ્રેજની, એ આવી એ બધી વસ્તુ તમને ખબર જ છે. પણ આનાથી વિશેષ છે એ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ છે. કયો? પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ 1950-1951. જીપીએસસી 1-2 પૂછાયેલો પ્રશ્ન છે કે લોક પ્રતિનિધિત્વ ધારો ક્યારે આવ્યો, 1950 આવ્યો ને અમલ ક્યારે થયો, 1951 એનો અમલ થયો. શું હતું? તો કે ઘટનાને આપણે યાદ રાખવાની થાય છે કે જે વ્યક્તિ છે કે ભારત દેશનો નાગરિક છે અને કોર્ટે, કોઈ પણ કોર્ટે એને 2 વર્ષ કરતા વધારે સજા ફટકારી હોય એ વ્યક્તિ કોઈ દિવસ ચૂંટણી લડી શકે નહીં. તમારી પાસે લેટેસ્ટ એક્ઝામ્પલ છે દોસ્તો. કોનું લેટેસ્ટ એક્ઝામ્પલ છે? લાલુ યાદવનું.
2019 ચૂંટણી લડી શક્યા, 2019 ચૂંટણી લડી શક્યા હતા? ન લડી શક્યા. શું કામ? કારણ કે ઘાસ કોણ ખાઈ ગયું ખબર ના પડી. લાલુ ઘાસ ને ખાઈ ગયું કે ઓલી ભેંસ ઘાસ છે એ લાલુ ને ખાઈ ગયો, એટલે જો એને કાનમાં વાર નીકળી ગયા છે. સમજો મારો કહેવાનો મતલબ. એને 6 વર્ષની સજા ફટકારી, એટલે બે વર્ષ વાળો રૂલ આપણો બ્રેક થાય એટલે ચૂંટણી લડી શક્યા ને. એટલે એના છોકરાઓને એની છોકરીઓને લાબડી દેવી ને રબડી દેવી ને ખીર ને પૂરી ને બધા લડે છે. એક પેલું હંમેશા એક્ઝામ્પલ એવા જ લેવાય કે જે લાઈવ એક્ઝામ્પલ હોય. હંમેશા એક્ઝામ્પલ કેવા લેવાના? લાઈવ એક્ઝામ્પલ હંમેશા લેવાના. આપેલી વસ્તુ યાદ રાખવાની. બીજું, તમારી પાસે લેટેસ્ટ એક્ઝામ્પલ છે 2017ની વિધાનસભાની ચૂંટણીનું. શેનું? 2017માં જ્યારે વિધાનસભાની ચૂંટણી થઈ ત્યારે ગોંડલમાં છે એ જયરાજ બાપુ, જયરાજસિંહ જાડેજા, જે તે વખતે અલગ અલગ ગુનામાં જે કોર્ટે એને જે સજા ફટકારી, અને કોર્ટે સજા ફટકારી એટલે પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટ છે એનો ભંગ થયો, એટલે અલ્ટિમેટ છે એ એ બાબતના દાયરામાં એ વસ્તુ આવી ગઈ. એટલે એમના વાઇફ છે એ ગીતાબા ચૂંટણી લડ્યા. અત્યારે સિટિંગ એમએલએ તરીકે કોણ છે? ભલે સંચાલન જયરાજસિંહ કરશે એ બધું એ એક પોલિટિકલ મેટર છે, મને તમને એનાથી કોઈ ફેર પડતો નથી. આપણે તો માત્ર પરીક્ષાની દ્રષ્ટિએ એક્ઝામ ઓરિયન્ટેડ જોવું છે કે એક્ઝામ ઓરિયન્ટેડ શું થાય. હા, પણ યાદ રાખવાનું થાય દોસ્તો કે ભાઈ આમાં જો અપર લેવલની કોર્ટ કોઈ પણ પ્રકારનો છે સ્ટે આપી દે તો ચાલે. અપર લેવલની સ્ટે આપી દેવાનું. હું તમને બીજા બે એક્ઝામ્પલ આપું. પહેલી વસ્તુ છે કે પોરબંદરમાં ધારાસભ્ય તરીકે ચૂંટાયેલા વ્યક્તિ એટલે બાબુભાઈ બોખીરિયા. કોણ? બાબુભાઈ બોખીરિયા. બાબુભાઈ બોખીરિયા હતા એ જે તે વખતે આપણે ત્યાં મંત્રી હતા, અને 54 કરોડની ખનીજ ચોરીમાં કોર્ટે, પોરબંદરની જિલ્લા કોર્ટે એને 6 વર્ષની સજા ફટકારી. એટલે આ 2 વર્ષવાળો નિયમ ત્યાં લાગુ પડી ગયો. પણ જ્યારે પોરબંદરની કોર્ટે જ્યારે એને સજા ફટકારીને બીજા દિવસે હાયર લેવલની ઓથોરિટી એટલે હાઈકોર્ટમાં ગયા, અને હાઈકોર્ટે જે અગાઉના દિવસે જે જિલ્લા કોર્ટે જે નિર્ણય આપ્યો હતો એમાં સ્ટે આપી દીધો, તો પછી ચૂંટણી લડી શક્યા. અને અત્યારે એ ટીલ ડેટ હું તમે વાત કરીએ ને ત્યારે ધારાસભ્ય છે. શું કામ? કારણ કે અપર લેવલની કોર્ટે એને ચુકાદો આપી દીધો, સ્ટે આપી દીધો. હજી એક્ઝામ્પલ લેવું હોય તો લઈ શકાય. હાર્દિક પટેલ જે છે 2019ની ચૂંટણીમાં એને જામનગરમાંથી ચૂંટણી લડવી હતી, અને જામનગરમાંથી ચૂંટણી તો લડવી હતી પણ એની સાથે સાથે એ વ્યક્તિ 25 વર્ષ કરતા ઉપર નહીં થઈ ગયા હતા, કોંગ્રેસ એને ટિકિટ આપતી હતી, છતાં એ ચૂંટણી લડી શક્યા ના. શું કામ? કારણ કે જે તે વખતે એને 2 વર્ષ કરતા વધારે સજા આપી. એને સુપ્રીમ કોર્ટમાં જે એ અરજી કરી, પિટિશન દાખલ કરી કે સાહેબ મને ચૂંટણી લડવા માટે થઈ અને ક્યાંક ને ક્યાંક તમે મંજૂરી આપો, અને અગાઉના નિર્ણયને છે તમે શું કરો? તો કે વિસનગરની કોર્ટે જે કઈ પ્રકારે નિર્ણય આપ્યો એને તમે જે એ અત્યારે સ્ટે આપી દો. કોર્ટે ના પાડી. શું તમને ક્યાંય દેખાણું કે હાર્દિક પટેલે કોઈ પણ પ્રકારની ઉમેદવારી કરી હોય? નહોતી કરી. આવા લાઈવ એક્ઝામ્પલ જોવાનું દોસ્તો. ભણવું તો એકદમ દિલથી ભણો ને, લાઈવ એક્ઝામ્પલ, અને રમતા રમતા તમને મજા આવે એક્ઝામ્પલ લેવાય. ઓલવેઝ આપણી આજુબાજુમાં હોય ને એવા એક્ઝામ્પલ લેવાના. શું કામ? પછી આપણે બ્રિટનની જે ખાસ કરીને રાણીના એક્ઝામ્પલ લઈએ, ટ્રમ્પના એક્ઝામ્પલ લઈએ છે. અમુક નંગવાદા ટ્રમ્પ આવ્યો હતો ને જ્યારે, ત્યારે અમદાવાદવાળા શું કહેતા હતા ખબર? કે ટ્રમ્પ ભલે આવ્યો હતો, ઓલા સુરતવાળા એમ કહેતા હતા કે થોડાક અમારે નહીં આવે તો ભલે ના આવતા, અને અમુક નગે તો પાછું ઉડાડી દીધું. 150 વાળી કહેતો એ કે ટ્રમ્પ કહેતો હતો કે અમારે જે સુરત જવું છે, કારણ કે ત્યારે ઓલી સુરતવાળી એક ઘટના ઘટી હતી ને, વેવાણ ને વેવાયવાળી ની ઘટના ઘટી હતી ને, એટલે આ બધી ઘટના બધા ન્યૂઝ પેપર વાંચતા હોય ને એને જ ખબર હશે. આ પાછું ઓલી શનિવારની પૂર્તિમાં નહીં આવતું હોય, કારણ કે અમુકને જોયું ખાલી જગમગ વાંચ્યું પાછળ જગમગ આવે ને, એટલે છેલ્લે વાળા 1 થી 50 હોય ને કુંડાળા કરે, પછી એમાં મૂર્ખો દોરે, પછી એ મિરરમાં જોઈએ તો બે એક જ જેવા લાગે. એ દોરેલો માણસ અને જે દોરતો હોય ને બે સેમ જેવા જ લાગે છે. સમજો મારો કહેવાનો મતલબ. એટલે આવું જગમગમાં ના આવે પણ આવું પોલિટિકલ સાયન્સમાં થોડુંક આપણે અવેર રહેવાનું થાય છે. તો હું વાત કરતો હતો આ પીપલ્સ રિપ્રેઝેન્ટેટિવ એક્ટની, તો આ બાબતને કમ્પલસરી યાદ રાખવાની થાય. આવી જ રીતે 243G હોય તો 243G માં સત્તા અને જવાબદારી છે એનું વિભાજન છે. 243H માં છે કર ઉઘરાવવાની સત્તા છે, આમાં ફરજિયાત વેરા છે, મરજિયાત વેરા છે, આ વેરાઓને યાદ રાખવાનું. 243I છે તો 243I માં છે એ રાજ્ય નાણાં આયોગની વાત કરેલી છે. શેની વાત? નાણાં આયોગની વાત કરેલી છે. 243J છે તો એમાં પંચાયતના ઓડિટની વાત કરેલી છે. શેની વાત કરેલી છે? પંચાયતના ઓડિટની. તો આજ માની લઈએ સિમ્પલ વસ્તુ કે ભાઈ આજ આપણે કેન્દ્ર સરકારમાં છે એ ઓડિટ કોણ કરે છે? તો કે કેન્દ્ર સરકારમાં ઓડિટ છે એ આપણી પાસે કેગ છે અને CGA છે. આ બે બાબત છે. એક અકાઉન્ટિંગનું કામ કરે છે, એક ઓડિટિંગનું કામ કરે છે. રાજ્ય લેવલે કોણ કરે છે? તો કે AG કરે છે. AG એટલે એડવોકેટ જનરલની, અકાઉન્ટ જનરલની વાત કરીએ છીએ. અને જે છે એ આ જે એકદમ સ્થાનિક લેવલે કોણ કરે છે? તો કે ગુજરાતમાં જ ફાઇનાન્સ મિનિસ્ટ્રીની અંદરમાં આવતી લોકલ ફંડ બ્રાન્ચ હોય. કઈ બ્રાન્ચ હોય? લોકલ ફંડ બ્રાન્ચ હોય. એટલે હંમેશા પંચાયતનું ઓડિટ ગુજરાત પંચાયત લોકલ ફંડ ધારો 1963 અંતર્ગત થાય. 2018
ગૌણ સેવા પસંદગી મંડળની સબ ઓડિટરની પરીક્ષા એનો આ પ્રશ્ન કે ગુજરાતમાં પંચાયતી રાજ સંસ્થાઓનો ઓડિટ કોના બેઝ ઉપર થાય, કયા એક્ટ પ્રમાણે થાય? તો ગુજરાત પંચાયત લોકલ ફંડ ધારો 1963 અંતર્ગત હંમેશાનો ઓડિટ થાય. એટલે આ વસ્તુ છે જે યાદ રાખવાની થાય છે. જે પછી કે એટલે શું? તો કે ભાઈ કે એટલે યાદ રાખવાનું થાય છે કે આપણે ત્યાં રાજ્ય ચૂંટણી કમિશનરની વાત કરીએ છીએ. શેની વાત કરીએ છીએ? રાજ્ય ચૂંટણી કમિશનરની વાત કરીએ છીએ. તો આજે જે છે રાજ્ય ચૂંટણી કમિશનર જ્યારે પંચાયતની ચૂંટણી જાહેર થાય એના 2 મહિના પહેલા એની મતદાર યાદી જાહેર કરી દેવી પડે. કેટલા? 2 મહિના પહેલા એની મતદાર યાદી જાહેર કરી દેવી પડે. પછી એલ એમ એન અને આવી જ રીતે ઓ છે. આ તો યાદ રાખવાનું થાય છે, પણ ઓ કમ્પલસરી યાદ રાખવાનું થાય કે પંચાયતની ચૂંટણી વિવાદમાં કોર્ટની દરમિયાનગીરી પર બાધ્ય. જો તમે ઘણી વખત એવું સાંભળ્યું હશે કે ભાઈ રાષ્ટ્રપતિની ચૂંટણીને પટકારવામાં આવી. અન્ય રીતે એવું સાંભળી શક્યું હોય કે ભાઈ રાજ્યસભાની ચૂંટણી થઈ તો એકબીજા પોલિટિકલ પાર્ટીએ પટકાયેલી. તમે એવું સાંભળ્યું હોય છે કે ભાઈ લોકસભાની ચૂંટણીને પટકારવામાં આવી. પણ તમે ક્યારે એવું સાંભળ્યું કે પંચાયતની ચૂંટણી થઈ અને પંચાયતની ચૂંટણીને કોર્ટમાં પટકારવામાં આવી? નથી પટકારવામાં આવી, કારણ કે એને આના દાયરાથી દૂર જ રાખવામાં આવી. એને આના દાયરાથી દૂર જ રાખવામાં આવી છે. એટલે ખાસ યાદ રાખવાનું 243 ઓ આપણને શું કહે છે કે પંચાયતમાં જ્યારે ચૂંટણી થાય ત્યારે ચૂંટણીમાં કોર્ટની કોઈ દરમિયાનગીરી ચલાવી લેવામાં આવશે નહીં. એટલે આવી રીતે એ થી ઓ યાદ રાખવાના થાય છે, આવી રીતે પી થી ઝેડ જી યાદ રાખવાના થાય છે, અને સહકારી બાબતે ઝેડ એચ થી ઝેડ ટી. આ ક્યારેય પ્રશ્ન છે એ પૂછાતા નથી, પણ ઝેડ એચ થી ઝેડ ટી યાદ આપણે રાખશું. આ બાબતને કમ્પલસરી યાદ રાખવાનું. આ આપણો 73rd 74th બાબત પૂરી થઈ છે. ચલો આટલા પોઈન્ટ પૂરા થયા. એક પોઈન્ટ આપણે લઈ લઈએ હજી. આપણે ત્યાં એડમિન લેવલની કમિટીઓ એડમિનિસ્ટ્રેશન લેવલે કેવી કેવી કમિટીઓ હોય આને આપણે 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેશું. કેટલા પાર્ટમાં? 3 પાર્ટમાં ડિવાઈડ કરી દેશું. એક જે છે એ ગ્રામ પંચાયતની સમિતિઓ હશે, એક જે છે એ જિલ્લા પંચાયતની સમિતિઓ હશે, અને એક છે એ તાલુકા લેવલની સમિતિઓ હશે. એટલે આને કમ્પલસરી આપણે યાદ રાખશું. પેલી કઈ છે? ગ્રામ પંચાયતની. વારંવાર પ્રશ્ન પૂછાય ગ્રામ પંચાયતની સમિતિઓ. પાછું આપણે યાદ રાખવાનું કે કઈ સમિતિ ફરજિયાત છે અને કઈ સમિતિ મરજિયાત છે. કઈ સમિતિ ફરજિયાત છે અને કઈ સમિતિ મરજિયાત છે? તો ગ્રામ પંચાયતમાં જે ફરજિયાત સમિતિ છે, આ ફરજિયાત સમિતિ આપણે ત્યાં સામાજિક ન્યાય અને પાણી સમિતિ છે. શું છે? સામાજિક ન્યાય અને પાણી સમિતિ છે. પણ આમાં પાછું વિશેષ યાદ રાખવાનું છે કે સામાજિક ન્યાય સમિતિ શું કામ કરે છે? તો કે સામાજિક ન્યાય સમિતિ સિમ્પલ છે, કોઈ પણ પ્રકારના ઝઘડાઓ થયા હોય, બે ધર્મ વચ્ચે કોઈ પણ પ્રકારના વિખવાદ થયા હોય, તો એ હંમેશા સુલેહ કરવાના કામ કરશે. હંમેશા આ શિક્ષણના કામ કરશે, ગ્રામ્ય લેવલે આરોગ્યના કામ કરશે. આનાથી વિશેષ છે સમાજ છે તે પ્રગતિના કામ કરશે. પાણી સમિતિ તો આમાં યાદ રાખવાનું છે કે આમાં 5 સભ્યો હશે અને એની હંમેશા મુદત કેટલી હશે? 5 વર્ષ હશે. આમાં જે છે એ ખાસ કરીને સભ્યો કેટલા હશે? તો કે સભ્યને તો યાદ રાખવાના, પણ વર્ષ યાદ રાખવાના, કારણ કે એના વર્ષ કેટલા હશે? તો કે વર્ષ હંમેશા 2 વર્ષ હશે. કેટલા વર્ષ હશે? 2 વર્ષ. તો આનાથી વિશેષ છે યાદ રાખવાનું થાય છે કે મરજિયાત સમિતિ કઈ છે? તો કે મરજિયાત સમિતિ કઈ છે? તો કે કારોબારી સમિતિ આમાં મરજિયાત છે. કઈ સમિતિ? કારોબારી સમિતિ એમાં મરજિયાત છે. આને કમ્પલસરી યાદ રાખ્યા પછી કારોબારી સમિતિ શું કામ કરે? બજેટના કામ કરે, ઠરાવથી જે પસંદ થયેલા કામ હોય મહેસૂલ બાબતના કામ કરશે. આવી જ રીતે તાલુકા પંચાયતની સમિતિઓ છે. કઈ સમિતિઓ છે? તાલુકા પંચાયતની સમિતિઓ. તો તાલુકા પંચાયતની સમિતિઓમાં યાદ રાખવાનું કે ફરજિયાત સમિતિ કઈ છે? તો કે ફરજિયાત સમિતિ એક સામાજિક ન્યાય છે અને બીજી કઈ છે? કારોબારી છે. જો આમાં કેવી છે કારોબારી? આ કારોબારી મરજિયાત છે. આમાં કારોબારી કેવી છે? ફરજિયાત છે. અને બીજી જે છે એ કેવી છે? તો કે મરજિયાત સમિતિઓ. મરજિયાત સમિતિ એટલે કઈ છે? તો કે મરજિયાત સમિતિ એટલે માની લો કે ભાઈ જ્યારે જ્યારે યોગ્ય લાગે તો શિક્ષણ કે આરોગ્ય જેવી સમિતિઓની રચના
થઈ શકે. પ્રશ્ન શું હતો કે ભાઈ આની જે મુદત છે એ આમાં 5 વર્ષ હતી તો આમાંય 5 જ વર્ષ રહેશે, આમાં સભ્ય જે 5 હતા તો આમાંય 5 જ રહેશે, આ ગામ લેવલે કરશે, આ તાલુકા લેવલે કામ કરશે, કારોબારી સમિતિમાં એટલા જ રહેશે, 5 થી 9 સભ્ય રહેશે, 2 વર્ષ રહેશે તો આમાં એટલું જ રહે, આ ગામ લેવલે ના તાલુકા લેવલે કામ કરે. બટ જ્યારે શિક્ષણ કે આરોગ્ય સમિતિ જેવી રચના કરવી હોય તો એની મુદત 1 વર્ષ જ રહે અને એમાં 5 સભ્યો હોય. કેટલા? 1 વર્ષ જ રહે અને 5 વર્ષ 5 સભ્ય રહે અને 1 વર્ષ. પણ જ્યારે શિક્ષણ કે આરોગ્ય સમિતિ તાલુકા લેવલે રચના કરવી હોય તો તમારે કમ્પલસરી રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી લેવી પડે. આ કમ્પલસરી યાદ રાખજો, કોની મંજૂરી લેવી પડે? રાજ્ય સરકારની પૂર્વ મંજૂરી તમારે કમ્પલસરી લેવી પડશે. જિલ્લા લેવલની સમિતિ કઈ? તો જિલ્લા લેવલની ટોટલ સમિતિ કેટલી હશે ફરજિયાત? તો કે ફરજિયાત છે, એક તો સામાજિક ન્યાય હશે, એક કારોબારી હશે, એક જાહેર કાર્ય અને બાંધકામ હશે, એક જાહેર આરોગ્ય હશે, એક શિક્ષણ હશે, એક 20 મુદ્દા અમલીકરણ હશે અને એક અપીલ સમિતિ હશે. ચલો કેટલી સમિતિ થઈ? કેટલી થઈ? ફટાફટ બોલી ગયો, પોતાની જાતે જ બોલી ગયો. જિલ્લા લેવલની ફરજિયાત સમિતિમાં સામાજિક ન્યાય, કારોબારી, જાહેર કાર્ય કે બાંધકામ, જાહેર આરોગ્ય, શિક્ષણ, 20 મુદ્દા અમલીકરણ અને અપીલ સમિતિ. આમાંથી અલગ પ્રકારનું તરી આવતું હોય અથવા તો જે પ્રશ્ન છે એ પેપર સેટરના માઇન્ડમાં સૌથી વધારે છે એ આવી જતો હોય ને, કયો છે? 20 મુદ્દા અમલીકરણ સમિતિ. આમાં તમને સમજાય, સામાજિક ન્યાય તો સામાજિક ન્યાય, કારોબારી તો કારોબારી, જાહેર કાર્ય તો જાહેર કાર્ય, આરોગ્ય આરોગ્ય, શિક્ષણ. 20 મુદ્દા એટલે કે જ્યારે દોસ્તો જે આપણા દેશમાં ઇન્દિરા ગાંધીની ગવર્મેન્ટ હતી અને 5મી જ્યારે પંચવર્ષીય યોજના ચાલતી હતી, આ 5મો જે આપણો 5-યર પ્લાન હતો, શું હતો? 5th 5-year પ્લાન હતો. એ સમયગાળા દરમિયાન 1975માં ઇન્દિરા ગાંધી સરકાર દ્વારા લોકોને જે છે એ અનુકૂળ આવતા હોય, લોકોને ટચ થતા હોય આવા 5 મુદ્દાને અલગ કર્યા હતા. આવા 5 મુદ્દાને અલગ કર્યા હતા જેને છે એ 5મા પંચવર્ષીય યોજનામાં 20 મુદ્દા અલગ કર્યા હતા. સોરી મારી મિસ્ટેક, આ જે 20 મુદ્દા અલગ કર્યા હતા, આ 20 મુદ્દા અલગ કર્યા હતા જે 5મી પંચવર્ષીય યોજનામાં અલગ કર્યા હતા અને 20 મુદ્દાઓના અમલીકરણ માટે જે સમિતિ બનાવી છે એ સમિતિને આપણે શું કહેશું છે? તો કે ભાઈ છે એ 20 મુદ્દા અમલીકરણ કમિટી. પણ યાદ રાખવાનું એ કમ્પલસરી છે કે 20 મુદ્દા અમલીકરણ કમિટીના જે છે એ જિલ્લા લેવલે કોઈ હેડ હોય તો કોણ છે? ડેપ્યુટી ડીડીઓ છે. કોણ છે? ડેપ્યુટી ડીડીઓ છે. અને ખાસ યાદ રાખવાનું થાય, હવે આ પ્રશ્ન નથી, પ્રશ્ન શું છે? તો કે ભાઈ આની સમીક્ષા ક્યારે થઈ કે ભાઈ આ વસ્તુ યોગ્ય છે કે અયોગ્ય? એ 1982માં પહેલી વાર સમીક્ષા, 1986માં બીજી વાર સમીક્ષા અને 1987માં રાજીવ ગાંધીના પ્રયત્નથી ગુજરાતમાં લાગુ થઈ. આ પ્રશ્ન હોય, સમજો આખો મારો પ્રશ્ન. શરૂઆતમાં હું તમને બેઝિક વસ્તુ કહું છું જેથી કરીને તમારું આખું એક માળખું તૈયાર થઈ જાય. પછી હું તમને લાસ્ટમાં ક્વેશ્ચન કહું છું કે પ્રશ્ન આ છે, કારણ કે ડાયરેક્ટ હું તમને 1987 કહી દઉં તો એ પછી ભેગું નહીં થાય. ડાયરેક્ટ હું તમને 1987, પણ મારે તમને સમજાવવાનો અર્થ હતો કે 5મી પંચવર્ષીય યોજના 1975 ઇન્દિરા ગાંધીની સરકાર, 20 મુદ્દા અલગ કર્યા, લોકોની જરૂરિયાતને અસર કરતા, એની પહેલી વાર સમીક્ષા 82, બીજી વાર 86 અને ગુજરાતમાં જે લાગુ કર્યું રાજીવ ગાંધીના પ્રયત્નથી 87. એટલે પ્રશ્ન શું આવ્યો કે આપણા ગુજરાતમાં 20 મુદ્દા અમલીકરણ કાર્યક્રમ કયા પીએમના સમયગાળામાં લાગુ થયો? તો અમુક નંગે છે ઇન્દિરા ગાંધી લખ્યું, જેવું ઇન્દિરા ગાંધી લખ્યું એટલે પેપર સેટર ત્યાં આવીને 1.33 આપી ગયો. આવું નહીં કરવાનું દોસ્તો, આપણે કોણ લખવાનું થઈ? રાજીવ ગાંધી. એટલે આ આ કેવી સમિતિ થઈ છે? આ જે છે એ ફરજિયાત. આવી જ રીતે મરજિયાત સમિતિઓ છે. મરજિયાતમાં જિલ્લા આયોજન સમિતિ છે. કઈ છે? જિલ્લા આયોજન. મહિલા અને બાળ વિકાસ સમિતિ છે. કઈ? મહિલા અને બાળ વિકાસ છે. હળપતિ ભૂમિહીન જે ખેડૂતોની સમિતિઓ છે. ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ છે. આ જિલ્લાની કેવી છે? 4 છે, એ મરજિયાત છે. 4 મરજિયાત. આટલી વસ્તુ યાદ રાખ લ્યો. પંચાયતી રાજ છે, જિંગાલા જિંગાલા થાય કાંઈ નથી દોસ્તો.
તમે છે ને કોમ્પિટિટિવ એક્ઝામને થોડીક વધારે પૂરતી જ છે હાઈપર લઈ લીધી. કોમ્પિટિટિવ એક્ઝામ પાસ કરવી ટુ ઇઝી છે દોસ્તો. અત્યારની જનરેશનમાં તો ટુ ઇઝી, પછી 1-2 થી લઈ અને ક્લાસ 4 સુધીની કોઈ પણ બાબત હોય, તમારે માત્ર ને માત્ર પહેલાં વસ્તુ શું કરવાની થાય છે કે જેમ આપણે ચેર ઉપર બેઠા છે, ચાર પાયા છે, એ ચાર પાયામાં પહેલો મેઇન પાયો છે કોમ્પિટિટિવ એક્ઝામમાં એ વસ્તુ છે કે હંમેશા તમે ગોલ ફિક્સ કરો કે તમારે કઈ એક્ઝામ આપવી છે, આઈધર યુપીએસસી આપવી છે ઓર જીપીએસસી અથવા તો ગૌણ સેવા આઈબીપીએસ કે એસએસસી, એ ડિસાઈડ કરીને પછી એનો પ્રીવિયસ યરનો સિલેબસ છે આપણો જે છે એ સિલેબસ જુઓ, સિલેબસને અનુરૂપ છે એના પેપરનું એનાલિસિસ કરો ને પછી ડેપ્થમાં તૈયારી કરો. બસ ધેટ્સ ઇનફ. આ ચાર પાયા જેમ ખુરશીમાં હોય ને એવી રીતે તમારી લાઈફમાં જે તમારા માઇન્ડમાં કોમ્પિટિટિવ એક્ઝામને તૈયારી કરવા માટેના ચાર જે છે એક પ્રકારના જે પિલર હોય ને, એટલે મારી 110% ગેરંટી છે કે તમને તૈયારી કરતા અથવા તો એક્ઝામમાં તમને ઓર્ડર અપાવતા કોઈ ના રોકી શકે, કોઈ ના રોકી શકે. ડેફિનેટલી તમે આપો, માત્ર ને માત્ર જરૂર છે શું, તમારે રાઇટ વે ની જરૂર છે, રાઇટ ગાઈડન્સ ની જરૂર છે, એનાથી ઇમ્પોર્ટન્ટ છે રાઇટ મટીરિયલ ની જરૂર છે. થોથા ને થોથા મટીરિયલ ભેગા ઇમ્પોર્ટન્ટ છે દોસ્તો. અમે તમને રામાણી ઇન્સ્ટિટ્યુટના માધ્યમથી જે ત્યારે ઓફલાઈન કે ઓનલાઈન ક્લાસીસમાં ભણાવતા હોય ત્યારે આ જ બધી વસ્તુ હજી આનાથી ડેપ્થમાં ભણાવતો હોય. એક તમારી છે સેલ્ફ નોટ તમે બનાવી કે ભાઈ સામાજિક કાર્યમાં કેવા થાય છે, કારોબારી સમિતિ આમાંથી અમે તમને ભણાવ્યું હોય કે ભાઈ આ એક જ માત્ર એવી સમિતિ છે કઈ, તો કે શિક્ષણ સમિતિ, એમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ કોઈ દિવસ છે એ અધ્યક્ષ ના રહી શકે. આવા વાંધા વચકાવાળા પ્રશ્ન હોય, આ શિક્ષણ સમિતિ છે તો એમાં જિલ્લા પંચાયતનો પ્રમુખ કોઈ દિવસ અધ્યક્ષ રહી શકે, ના રહી શકે. બસ ઇનફ છે, જરાય અઘરી વસ્તુ નથી. ચલો એટલે આપણે જોઈએ છે આ કઈ, તો કે એડમિનિસ્ટ્રેશન લેવલની કમિટી, એમાં ગ્રામ લેવલે ફરજિયાત કઈ છે, તો કે સામાજિક ન્યાય અને પાણી મરજિયાત કઈ છે, કારોબારી. તાલુકા લેવલે ફરજિયાત કઈ છે, સામાજિક ન્યાય અને કારોબારી. મરજિયાત લેવલે શિક્ષણ અને આરોગ્ય છે. જિલ્લામાં છે ફરજિયાત કઈ છે, સામાજિક ન્યાય, કારોબારી, જાહેર કાર્ય, બાંધકામ, જાહેર આરોગ્ય, શિક્ષણ, વિસ્મૃત અમલીકરણ અને અપીલ. અને જે જિલ્લા લેવલે છે મરજિયાત કઈ છે, તો કે જિલ્લા આયોજન સમિતિ છે, મહિલા બાળ વિકાસ, હળપતિ, ભૂમિહીન ખેડૂતોની સમિતિ અને ઉત્પાદન સહકાર અને સિંચાઈ સમિતિ. બસ ધેટ્સ ઇનફ. જેમ હું સ્પીડી બોલું છું, જોયા વગર બોલું છું, એમ તમે બોલી શકશો. માત્ર જરૂર શું છે, આ વિડીયો તમે 4 વખત જોઈ લ્યો, હું તમે બધી એક સાથે આવી રીતે જોઈને બોલી દઉં છું, અને એટલે જ અમે છે ને ખાસ કરીને જે અહીંયા અહીંયા પેલા બોર્ડમાં છે એવી રીતે વર્ક કરી દઈએ છીએ. ઠીક છે, ચલો આ બધી વસ્તુને આપણે કમ્પલસરી યાદ રાખવાની. આના પછીનો નેક્સ્ટ લેક્ચર કમ્પલસરી ઇમ્પોર્ટન્ટ થશે, કારણ કે નેક્સ્ટ લેક્ચર પંચાયતી રાજ માટેની મહત્વની કમિટીઓ તો જોવાઈ ગઈ છે, પણ મહત્વની યોજનાઓને આપણે બાકી રાખી છે. તમે જે સમરસ ગ્રામ પંચાયત જોવો છો, પંચવટી યોજના જોવો છો, આ બધી યોજનાઓ આપણે નેક્સ્ટ લેક્ચરમાં લઈશું. જો આ વિડીયો આપણને યોગ્ય લાગતો હોય તો જ, યોગ્ય કન્ટેન્ટ લાગતો હોય તો જ આ વિડીયોને શેર કરજો, સબસ્ક્રાઈબ કરજો અને બીજા મિત્રોને રિકમેન્ડ કરજો. ચલો થેન્ક યુ મિત્રો, બેસ્ટ ઓફ લક.